જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા જય વસાવડા લેખક છે પ્રવચનકાર બહુ સુંદર છે બહુ અઠંગ પ્રવાસી છે અને એ સિવાય પણ એમની પર્સનાલિટીના બીજા અનેક પાસા છે પચાસ વર્ષ આયુષ્યના તેઓ પૂરા કરી રહ્યા છે આ દશેરાએ તો એમની જિંદગીના દરેક દશકાની વાત આપણે આગળ વધારીએ છીએ પહેલાં બે દશકાની વાત આપણે પહેલાં એપિસોડમાં પૂરી કરી હવે જિંદગીના એકવીસમાં વર્ષથી લઈને ત્રીસમા વર્ષ સુધીની વાતો જે કદાચ એમની જિંદગીનો સૌથી મહત્વનો વળાંકવાળો ગાળો હશે હું માનું છું ત્યાં સુધી તો એમાં આપણે આગળ વધીએ જયભાઈ હું તમને જે પૂછતો હતો તે એ કે તમે ગ્રેજ્યુએશન કર્યું પછી આઈ થિંક તમે આચાર્ય બન્યા નાની ઉંમરે કોલેજમાં કોલેજમાં એ કેવી રીતે શું થયું હોય એ એ ફ્રેન્કલી તમને કહું કે મારા માન્યામાં નથી આવતો કે એવી યંગ એજમાં તમે એક મોટી મોટી કોલેજના આચાર્ય પદે કામ કર્યું હોય તો એ મને આખી ફિક્શન જેવી વસ્તુ લાગે છે તો એ સત્ય શું છે એમાં એ એના છે સાચી જ વાત છે એના પુરાવાઓ તરીકે વિદ્યાર્થીઓ છે હજી એ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં કનેક્ટ થઈ જાય છે અને આમ પણ બધાને ખબર છે અત્યારે મારી સાથે કામ કરનારા લોકો એમાંથી એક અમીબેન ઉપાધ્યાય કરીને છે એ તો બહુ જાણીતા વાઇસ ચાન્સેલર છે ગુજરાતની અંદર તો એવા એવા લોકો છે કે જે લોકો એ ફિલ્ડને પકડી રાખ્યું અને આગળ રહે મેં ક્લાસ જરા જુદો કરી નાખ્યો પેલો નોકરીવાળો ક્લાસ મૂકીને બીજા બધા ક્લાસ વર્ગ મોટો કર્યો પણ વાત સાચી છે હવે એની પાછળની બેક સ્ટોરી આપણે વાત કરતા હતા કે ભાઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો સ્પર્ધાઓમાંથી કમાણી પણ થવા લાગી બે વસ્તુ આઈડેન્ટિફિકેશન મળ્યું એક ઓળખ પણ બનવા લાગી જે પહેલી મહેતા સાહેબે પહેલું પબ્લિક રેકોગ્નિશનનો સ્વાદ જે ચખાડ્યો એ પછી સ્વાદ તો લોહી ચાખી ગયેલા વાગ જેવું છે તો સતત તમને એમ થાય કે વાહ આ લોકો તાળીઓ પાડે લોકોને ગમે ધીરે ધીરે બધા લોકો ઓળખવા લાગે તમે સાવ પરિચય નવો એવા માણસો અચાનક નો ફોટોગ્રાફ ફોટોગ્રાફ નહીં આપણે વિદ્યાર્થી હતા પણ લોકો જે ધ્યાન આપે એટેન્શન સિકિંગ અને મેં જોયું છે કે લોકોને પૈસા કરતાં પણ વધારે પ્રતિષ્ઠાનો ઘણી વખત મોહ હોય છે બહુ મોટી ઉંમરે પણ તો એ પ્રતિષ્ઠા બહુ નાની ઉંમરે મળવા લાગી પેલી સ્પર્ધાઓને કારણે હવે એમાં બધી બેજી બેક સ્ટોરી તો નહોતી પણ જે ફુલેત્રા સાહેબ મેં વચ્ચે વાત કરી એ ફુલેત્રા સાહેબ રમેશભાઈ ફુલેત્રા એમનું નામ એ બીજી પહેલી સિસ્ટર કન્સર્ન કોલેજના પ્રિન્સિપાલ મહેતા સાહેબને કારણે ઓળખે ને મારી અમુક સ્પર્ધાઓમાં મારા જજ તો જ્યારે મેં ભણવાનું ચાલુ હતું ને ત્યારે અમારે એક પ્રોફેસર હતા હજી છે ભાવનગરમાં રાજેશ ભટ્ટ નામના તો એકવાર કંઈક લેખની વાત નીકળી મને યાદ છે ગુણવંત શાહની અસ્તિત્વના ઉત્સવ પુસ્તકને લગતા કોઈ ચર્ચા નીકળી એટલે મેં એમ કીધું કે ભાઈ ઈશાવાસી ઉપનિષદનું આમ તેમ આમ કરીને ગુણવંતભાઈને પહેલું એટલે પહેલાં રાજેશભાઈ એમ કીધું કે ભાઈ બધા છાપામાં લખનારા મોટા લેખકો કેમ કે આપણાથી એમાં કંઈ ઓપિનિયન બોપિનિયન અપાય નહીં હવે રાજેશભાઈ વોઝ માય સર એટલે ઇવન ધ મેમ કીધું ભાઈ કીધું સારું એવું કંઈ ના હોય છાપા પર લખે એટલે આપણે ઓપિનિયન ન અપાય એવું થોડું છે કે મેં કીધું હું ઘણા બધાને વાંચું છું અને બધા છાપા હોય કેટલા વખતથી વાંચું છું તો મારાય પોતાના કંઈક એમાં કહેવાનું હોય કે આમાં આમ નહીં આમ હોઈ શકે એટલે મને કહે કે એ આપણી આપણી હજી કેપેસિટી નહીં એ પ્રકારનું ડિસ્કરેજિંગ થોટ્સ કહેવાય એવી નોટ ઇન ઇન્સલ્ટિંગ વે પણ ડિસ્કરેજિંગ થોટ્સ કે ભાઈ આપણે બધું ના આપણે બધા ન ચાલીએ મેં એમ એટલે મને ત્યારે જ એમ વિચાર્યું કે ન શું ચાલીએ આપણે આટલા વખતથી બધું વાંચીએ છીએ તો આપણને ખબર તો પડે છે કે આમ લખે છે આમ લખે છે આમ લખે છે હવે એની સાથે જોડાયેલી એક બીજી નાનકડી વાત એ છે કે ભાઈ સ્પર્ધાઓ જે મેં મોટા પાયે શરૂ કરી કોલેજમાં એની પહેલાં નાની નાની પેલી બાળકો માટેની આવતી હોય વેશભૂષા હરીફાઈ ને નાનું નાનું બોલવાની હરીફાઈને એમાં ક્યારેક ક્યારેક ગોંડલમાં ભાગ લેતો હું એવા એક બે ફોટા પણ છે શું બનતા એકમાં મહારાજા બનેલો એકમાં પંડિત બનેલો માથે ચકરી પાઘડી ને પેલું ચશ્મા પહેરીને હાથમાં ટીપણું રાખેલું હોય ને એકમાં તલવાર સાથે મૂછો સાથે ને મહારાજા એ ફોટા છે મારી પાસે તો એ ફોટા મૂકો તમે ફેસબુક ઉપર પંડિત વાળા જેથી લોકોને ખબર પડે કે તમે પંડિત પણ હતા એમ તો હું હાફ નાગર તો કેવો આખો નહીં તો એટલે એ રીતે તમે જુઓ તો જનોય પણ આવે અમારે નાગરોમાં તો તો એ એ વસ્તુ જે છે એ ત્યારે ત્યારે હતું પણ ત્યારે શું કરેલું કે પપ્પા મને થોડું લખી દે પછી હું મારી રીતે તૈયાર કરું એક રાજકોટમાં જેસીસ ક્લબની સ્પર્ધા હતી તેમાં હું બોલેલો ચંડી પહેરીને બેઠો હતો બાઇકની સામે અને પછી પપ્પાએ જે લખી દીધું એના કરતાં હું જુદું જ બોલી આવ્યો અને જતાં ઇનામ મળ્યું એટલે મેં તે દિવસે પપ્પાને કીધું તમે ન લખી દો તો ચાલે તમે મને ખાલી આઈડિયા આપો મારે શું કરવાનું છે તમે એમ કહો કે ભાઈ ધારો કે વિષય છે વ્યક્તિ માટે હું બનુ વિશ્વ માનવી તો મને જરા એના વિશે તમે બોલી દો અથવા તો બે પાંચ મુદ્દા લખી દો પણ હું બોલીશ મારી રીતે હું સ્ક્રિપ્ટ ગોખીશ નહીં એ ત્યારનું ચાલ્યું આવે છે ઉંમર આ આ ઉંમર તો ઘણી નાની હું જયારે ઘરે ભણતો એ વખતની વાત છે એ જેસિસ ક્લબ રાજકોટે આખા સૌરાષ્ટ્રના બાળકો માટેની આવા બધા કરતા લોકો હા વર્ષની ઉંમર હશે વર્ષની ઉંમર હશે એટલે ત્યારે એ મુક્ત થઈ ગયો કે ભાઈ આપણે સ્ક્રિપ્ટ રેડી નથી કરવાની આપણે આપણી રીતે બોલવાનું છે અને એમાં આ પેલી સાયકોલોજીકલ ચેલેન્જ આવી હવે નાનપણમાં અને મારે ખાસ આ તમને ખબર છે પર્સનલ લેવલે પણ કે સમકાલીનનો બહુ મોટો ફાળો છે એક અખબાર તરીકે વિચારયાત્રાની અંદર સમકાલીનમાં જે રીતે બધા લખતા અલગ અલગ તમે પોતે પણ લખતા તારીખ અને તવારીખ અને અશોકભાઈ જે તંત્રીલેખો લખતા અને એ બધું વાંચી વાંચીને જેમ દિમાગ કે ખીડકીયાં ખુલ ગઈ બીજું હરકિશનભાઈનું ચિત્રલેખા અને શીલાબેનનું અભિયાન ચિત્રલેખાએ માહિતી આપણી અંદર ઠાસોઠાસ નાખી જેને રિસર્ચ બેઝડ ઇન્ફોર્મેશન કહેવાય એવી અને અભિયાને જરા એ જરૂર યંગ કીડ હતું એ રીતે તો એમાં એણે પેલી બધી અલગ અલગ દુનિયાની બારીઓ દાખલા તરીકે હોલીવુડની ફિલ્મોની કવર સ્ટોરી જે કોઈ જોયું નહોતું કે ગુજરાતી મેગેઝિનમાં ઓપરેટિવ વુમન ઉપર કવર સ્ટોરીઓ થાય એમાં પણ તમે હતા એટલે એ બધે બધું ઘણું અંદર ખ્યાલવેલું અને હું ઘણીવાર વિદ્યાર્થીઓને વાત કરું ને તો કહું કે ઇનપુટ હોય કે આઉટપુટ આવે એટલે તમારે યુરિનનો ટેસ્ટ કરવાનો હોય અથવા તો સોનોગ્રાફી કરવાની હોય તો બ્લેડર ફૂલ કરવું પડે અને બ્લેડર ફૂલ કર્યા પછી તમારે પાસ પણ કરવું પડે તો આ દિમાગ ફૂલ થઈ ગયેલું હતું આવું બધું વાંચી વાંચીને અને ત્યારે તમને ખબર હશે બધો ખડા જંગ બહુ ચાલતો ચર્ચાપત્રીઓ પાના ભરી ભરીને પત્રો લખે નીચે એના જવાબો આપવામાં આવે અને એ બધું જમાવટ હતી હું ભણતો ત્યારે હું તો ચર્ચાપત્રો લખીને કમાતો ઇન્ડિયા ટુડેમાં સૌથી મોટા ઈનામ હતા અને અભિયાનમાં સૌથી વધારે ઇનામ હતા કારણ કે અભિયાન દર અઠવાડિયું આવતું અને મને અવિનાશ પારેખ ને બધા લોકો જ્યારે મેનેજમેન્ટ સંભાળતા અભિયાનનું ત્યારે મને બોલાવેલો બીજા વાચકોની સાથે સન્માનપૂર્વક અને પહેલી વખત થ્રી કોર્સ ડિનર કોને કહેવાય એ દીપક સોલિયાએ મને બતાવેલું મને કે તમને હું હોટલમાં થ્રી કોર્સ ડિનર કરવા લઈ જાઉં મેં કીધું એટલે એટલે મને કે થ્રી કોર્સ ડિનર એટલે મેં કીધું એટલે મને કે હું તમારી જેમ નાના ગામમાંથી જ આવ્યો છું એટલે કે હું તમને સમજાવીશ મને સમજાડવું એટલે એ બધી ચમકદમક ચાલુ હતી જ્યારે ચર્ચાપત્રી તરીકેની તો એમાં રાજેશ બુક સ્ટોલ રાજકોટની અંદર રમણીકભાઈ અને ત્યાં બધા ઘણા પત્રકારોને મેળવલા થતા હોય અને એમાં હું પાછા આવવાળા ઓપિનિયન દેતો હું પેલું બેક ઓફ ધ માઇન્ડ તો ખરું કે મને એવું કહેવામાં મેણું મારવામાં આવેલું કે છાપામાં લખનારા લોકોને બહુ બધી ખબર હોય આપણને એવી બધી ખબર ન હોય એમ તો એમાં કંઈક ચર્ચા થતી હતી ત્યાં રમણીકભાઈના બુક સ્ટોરમાં બીજા ચાર પાંચ જણા ઊભા હતા એમ એમાં કોઈ કંઈ કીધું કે ભાઈ છાપામાં લખવાનું એમ કે ચર્ચાપત્ર લખો એ એ તો એક વાત છે લખવું બીજી વાત છે એટલા પણ તરત એમ થયો કે ભાઈ લખવું જોઈએ આપણે પણ એમના કોણ ચાન્સ મળે એટલે આવ્યું મગજમાં જતું રહ્યું હવે કોલેજ પ્રિન્સિપાલની વચ્ચેની આ યાત્રામાં આનો એક રોલ છે એટલે હું આ કથા તમને કહું છું તો એમાં નેશનલ લેવલની એક સ્પર્ધા હું જીત્યો જે સદભાવના નિબંધ સ્પર્ધા હતી અને રાષ્ટ્રીય કક્ષાએ માધવરાવ સિંધિયા અને દયાળ શર્માને એમના હાથે મને પુરસ્કાર મળ્યો મારા પપ્પા મારી ભેગા આવેલા ત્યારે અને એ જીત્યો અને એ જીતીને બધી પેલી પ્રેસ રિલીઝ જે આપે એમાં જગદીશ મહેતા નામના પત્રકાર જે હજી પણ છે અત્યારે હેડલાઇન્સ નામનું એક ચલાવે છે તો એ જગદીશભાઈએ મુકેશભાઈ પ્યારે નામના સંદેશમાં તંત્રી અને પ્રેસ નોટ દેવા માટે ગયો એટલે પ્યારે એમ કીધું કે ભાઈ આ નોટનો ને ઇન્ટરવ્યૂનો વિષય છે એમ કહેવાય જગદીશભાઈને એવું લાવવા એમ કીધું કે આ છોકરાનો ઇન્ટરવ્યૂ લ્યો એમણે સરસ રીતે ઇન્ટરવ્યૂ કરી અને છેલ્લા પાને મૂક્યો મારા બધા એક ફોટોગ્રાફરને મોકલો મારી ઘરે અને ફોટો પડાવ્યો બધા શિલ્ડ સાથે ને એવો અને કોલેજમાં પણ બધાને થઈ ગયો કોલેજે તો પાછળથી મને લેટર પણ જ આપી દીધા તા સહી કરેલા કે આ દર વક્તાને કેટલી સહી એમ પહેલાં જે લખવું એ લખે જે કરવું એ કરે તો એ થયું એ છપાણું એના થોડાક મહિના પછી એવું છપાણું કે નિબંધ વક્તૃત્વ બધી સ્પર્ધાઓ યુવક મહોત્સવમાં ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે બહુ પૈસા નહીં એટલે ઈનામો જાહેર કરે પણ ઇનામો આપે કાંઈ નહીં તો કરુભાઈ માવાણી અમારે વાઇસ ચાન્સેલર તરીકે આવ્યા પછી પૈસા આપવાની શરૂઆત થઈ એટલે અમે બધા ઇનામ વિજેતા ખરા પણ રૂપિયા રૂપિયા કઈ મળે નહીં તો હું ચાર સ્પર્ધા જીતી ગયો એમાં એક તમને નવાઈ લાગશે પાદપૂર્તિ પણ હતી એટલે કવિતાઓની પાદપૂર્તિ કરવાની તો એવી સ્પર્ધા છે હું તો કવિ નથી અને આપણે થવું નથી પણ જીતી ગયો તો એની નોટ મને એમ બધાએ કીધું કે ભાઈ બાકીના તો છાપામાં બરાબર છે પણ ગુજરાત સમાચાર તમે અપડાઉન કરો છો તો બસ સ્ટેન્ડની પાસે છે રાજકોટમાં તો ત્યાં તમે આપતા હો એ પ્રસ્તુ દેવા ગયો ને ત્યાં લોકલ તંત્રી હતા સૂર્યકાંતભાઈ મહેતા એટલે એ આમ કંઈક વાંચતા હતા એમાં મેં બોલી પ્રેસ નોટ છે કોની છે ભારે પોતાની કોમર્શિયલ પ્રેસનોટ નથી છપાતી એટલે કોમર્શિયલ નથી હું તો વિદ્યાર્થી છું ને એને ઇનામ વિજેતાની છે એમ તો જોયું હવે પેલું સંદેશમાં છેલ્લા પાને છપાયેલું એટલે એ તો રાયવલડીની રીતે પણ યાદ તો રાખવાનું જ હોય કે શું શું છપાય છે એમ મને કે તમારું તો વચ્ચે છે આ જગદીશ મહેતાએ લખ્યું હતું એટલે મેં કીધું હા એ શું કરે પપ્પા પ્રોફેસર છે હા પ્રોફેસરના છોકરાઓને તો નામ મળે જ ને બધું સેટિંગ હોય એટલે મેં કીધું ભાઈ સેટિંગ બેટિંગ કાંઈ નથી આમાં અને પપ્પાને તો ખબર નથી હું કેટલી સ્પર્ધામાં ભાગ લઉન કાંઈ એને લખાવતો નથી એ મારા મેન્ટોર ખરા પણ એને કાંઈ આ બધી સ્પર્ધાઓની દુનિયાને કાંઈ ખબર નહોતું મારી રીતે તૈયારી કરું છું કે બધા આવું જ કહેતા હોય અમારે જર્નાલિઝમ ભણેલાને કોપી લખતા નથી આવડતી બને કે એટલે તમે નિબંધો લખી લખી ઇનામ લઈ આવો મેં કીધું તમે મને અત્યારે કયો અત્યારે લખી દો તો એ દિવસે જવાહરલાલ નહેરુનું કંઈક એમની પાસે આવ્યું હશે એટલે આમ પછાડ્યું એમણે મને કહેજો આ આ આટલો મોગસ લેખ એમ કે આ એમ જે એમસી થયેલા છોકરાઓ લખે છે તો મેં કીધું તમે એનું શું કામ વાત કરો તમે મારી વાત કરો મેં કીધું તો અહીં બેસીને લખી દઉં કે લખો નહેરુ ઉપર જ લખી દો એટલે મેં પેલા જયેશભાઈના કાર્યક્રમમાં આ વાત કરેલી કારણ કે એમાં મારે લેખકની જર્નીની વાત હતી કે મેં કીધું નહેરુ ભારતને કેટલા ફળ્યા કે ન ફળ્યા એ મને ખબર નથી પણ મને ફળ્યા લેખક મેં ત્યાં બેસી નહેરુ ઉપર લખવાનું શરૂ કર્યું સાહેબ તો કઈક ઉભા જતા રહ્યા હું ત્યાં મેં જે લખું તું એ મૂકીને જતો રહ્યો બીજે દિવસે એમણે છાપ્યું હોય એ કટિંગ હજી મારી પાસે છે અને એમણે ફોન પણ કર્યો કોલેજમાં કે પહેલાં વિદ્યાર્થીને ફરીથી મોકલજો મળવા માટે અને હું ત્યાં મળવા માટે ગયો અને મને કે સરસ લખાણ હતું હું કાલે બોલ્યો કે આવું ન હોય પણ તમે તો સરસ લખો છો તમે એક કામ કરો તમને યોગ્ય લાગે ત્યારે અહીં આપતા જાજો કઈ સાલા પંચાણું અને મારે એવું છેલ્લું એ વર્ષ ગ્રેજ્યુએશન બાવીસ ત્રેવીસ વર્ષ હા બસ એકવીસ બાવીસ વર્ષ રહેશે અને ગ્રેજ્યુએશન નું છેલ્લું વર્ષ હતું ત્યારે વચ્ચે મેં પેલા કુદાયો ને વર્ષ બારમા અને કોઈ ઘેર ભણ્યું બે એક વર્ષ તો ફાયદો પણ હતો એટલે સરવાળે બહુ વાંધો આવે એમ નહોતો તો હવે એ મેં આપ્યું ને વચ્ચે વચ્ચે આપતા જાજો એટલે મેં કીધું હું આપતો જાઉં પણ મારું નામ સહિત તમે છાપજો તમે આમાં નામ છાપ્યું છે એમ નામ મને કે કે નામનું કંઈ નક્કી નહીં મોટા છાપાઓમાં નામ ન આવે નવા લેખકોના અમારા નથી આવતા કે એટલે મેં કીધું પણ તો હું શું કામ લખું તમે નામ સહિત મૂકો તો હું લખું એમ તો મને કે કે કાંઈ વાંધો નહીં તમને નામ સહિત મૂકશું પણ પુરસ્કાર મારા હાથમાં નથી ભાભી આવશે એટલે સ્મૃતિબેન તો એને હું પૂછીશ તમે ભણો છો એટલે કંઈક તમને કંઈક ટેકો કરી એવું આપશું એમ એટલે મેં કીધું ઓકે તો એમ કરીને હું નીકળી ગયો

તો એટી એકવાર મને મળ્યા હવે હું કઈ ઓળખતો નહોતો દારૂબંધી ઉપર આટલું બધું લાંબુ લાંબુ લખે તો કોઈ પીધો પીધો નથી ખોટે ખોટા શું આટલા ફાકા મારે છે આ પણ ના ના બધું લખેલું કે બંધી દારૂ આવો છે મને કે આ બધો બહુ કાચો લેખ છે પેલા ખબર હોવી જોઈએ બે બાજુની તને એટલે એટલે બેકી તો તું દારૂ પીધા વગર ખબર પડી શકે તો મને કે મારી ઘેર આવતું તને દારૂની કથા કરવું એમ એમ એટી મારા જીવનમાં આવ્યા પછી એટીનું ઘરે મોટું કલેક્શન એમણે બધું જૂનું ભેગું કરેલા બધા મેગેઝીનો ને તો મને કહે કે આ બધું કોઈ મેનેજ કરવા વાળું નથી મેં કીધું આ મને વાંચવા આપો કાંઈ બેઠા બેઠા હું વાંચું ને હું તમને કટિંગ કરીને ફાઇલે કર દઉં તો એ પણ શરૂ થઈ ગયું અચ્છા એટીની લાઇબ્રેરી તમે ગોઠવેલી એટલે મને એકલાય નહીં બીજા છોકરાઓ આવતા મારા ખ્યાલથી શિરીષ કાશીકર થોડોક સમય આવેલા પછી મનીષ મેકવાન જે હવે નથી આ દુનિયામાં એ આવેલા રશેશ જોશી કરીને આ પત્રકારત્વના છોકરાઓ કારણ કે એટી ભણાવવા જતા મિડ ડેમાં હું હતો એટી નિયમિત લગતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈનું પણ નિધન થાય તો અડધી રાતે એટીને ફોન કરીએ ને બે કલાકમાં લેખ ફેક્સ થઈ જાય એટલે પછી તો ટેવ એવી પડી ગયેલી કે રાતના બે ત્રણ વાગે ફોન જાય મિડ ડેમાંથી એટલે એટી હું પૂછે કોણ ગયું તો કે ભાઈ આ ગયા ઓકે ઠીક છે રાજેન્દ્ર કુમાર વિશે તરત લેખ આવી જાય બે કલાકમાં અને એને કારણે આખી એટીની લેંગ્વેજમાં એમના સંશોધનમાં ને એમના એપ્રોચમાં રાઈટ ગજબની ફ્રેશનેસ હતી હા અને એને એક બહુ રિસર્ચવાળા માણસ જેવું બધું વેરીફાઈ કરી કરી ચીવટ ચીવટ પોતે એડિટર રહી ચૂકેલા એટલે સલીલ સલીલ દલાલની કેટેગરી સલીલ સલીલભાઈ પાસે ભાષાની ફ્લેવર બહુ સરસ સલીલભાઈ શું છે મોટા છાપામાં લખતા કેટલા બધા તો એટલે વધારે ફેમસ થયા પણ એટી ની બી કેટેગરી એ સલીલભાઈ સાથે જ મુકાય કદાચ એટી ઉંમરમાં બી સલીલભાઈ કરતા મોટા હશે મોટા મોટા અને હજી એટી એટલો પ્રેમ કરે અને હું પણ આપણે જે બધા જીવનમાં મળતા ગયા આવા આવા મેન્ટોર્સ એમાં એટી પણ ખરા કારણ કે ને કારણે મને જર્નલિઝમનું રસોડું ખબર અરવિંદ અરવિંદ ટી શાહ એટી શાહ મેગેઝિન બી કાઢેલું ફિલ્મનું મેગેઝિન સંગત યસ સંગત યસ અને આયા આવી આવીને ઇન્ટરવ્યુ કરતા મુંબઈ આવીને એ જમાનામાં માં એમ કહેતા કે હું પિક્ચર જોવા જાઉં એટલે આજુબાજુની બે ટિકિટ પણ લઉં અને મારી આજુબાજુ કોઈક બેસિક ડબ ડબ કરે મને ના ચાલે એટલે એ પણ શરૂ થયું તો આ બધું પેરેલલ ટ્રેક ચાલતો હતો કોલેજની નોકરીમાં એક બાજુ હું આ છાપામાં છૂટા છૂટા લેખો લખું બીજી બાજુ એટી જેવા મિત્રો સાથે બેસીને બધું મિત્ર કહું છું મારાથી તો ઘણા મોટા પણ એટી એવું ક્યારે એવું અંતર રાખ્યું નથી તો ત્યાં બેસતો બીજી બાજુ આપણા વિશે થોડું થોડું આવું હોય જગદીશભાઈ જેમ છપાતું હોય એવું છપાતું એકવાર અભિયાનમાં બધું કંઈક સ્ટોરી હતી તો હું નરેશન બળવા ગયો હતો કે તમે આમાં મારો ઉલ્લેખ કરો ને એમ કરીને એ ભડભડ્યો હતો હું તો દેશી ભાષાનો શબ્દ વાપરું છું કે આ આપણે કર્યું છે એમ આપણે કર્યું છે તો એવું બધું થયા કરતું લોકલ લેવલે એ બધું છપાયા કરતું અને એને કારણે પહેલાં ફુલેત્રા સાહેબે ઓબ્ઝર્વ કર્યા કરે આ બધું કે આ છોકરો તો આ કરે છે આય કરે છે હવે મારે સિવિલ સર્વિસ કરવી હતી પછી ગોલ ફાઇનલ પેલો સાયન્ટિસ્ટ વાળો ગોલ ઉડી ગયો અને વાંચવાનો શોખ ને પેલી આઈડેન્ટિટી ને બધું મળ્યું ને પછી મેં કીધું હવે શું કરશું તો હવે સિવિલ સર્વિસ કરીએ યુપીએસસી ની તૈયારી યુપીએસસી ની તૈયારી મેં કરેલી એના સેન્ટર માં ગયેલો પ્રિલિમ સુધી કરેલો પછી અતુલ કરવલ અને અનિતા કરવલ બંને હસબન્ડ વાઈફ થિંક એવરેસ્ટ આ થિંક એવરેસ્ટ એટલે એ બંને તમે તો એમાંય જોડાયેલા છો થિંક એવરેસ્ટ માં એટલે એ બંને હસબન્ડ વાઈફ તરીકે ત્યાં રાજકોટ અતુલભાઈ રાજકોટ રોલ એસપી અને અનિતાબેન છે ત્યાં એટલે ડીડીઓ કેમ કઈક હતા અને હું એમને ટાઈમ લઈને ખાસ મળવા ગયો એમને એક સમારંભમાં હું મળેલો ને કે મારે તૈયારી કરું છું મારે માર્ગદર્શન જોયે છે તમે બંને છો આઈએસ પણ છો આઈપીએસ પણ એક ઘરમાં બે જણા છે તો ગયો બધું સરસ એમને ગાઈડન્સ આપ્યું સરસ વાતો કરી પછી ઊભા થતી વખતે અતુલ કરોલ મને કે તમે આ મૂકી દો તો સારું એટલે મેં કીધું મારી ધગશ કે વાંચનમાં કંઈ મને કહે ના હું ધગશને વાંચનને એંગલથી નથી કહેતો તમારું ટેમ્પરામેન્ટ આર્ટિસ્ટનું છે એ કે અને આ એવી જોબ છે કે તમારે ન ગમતી વાતમાં તમારે ક્યારેક તો યસ કેવું જ પડે કારણ કે ઇટ્સ ઓર્ડર કમિંગ ફ્રોમ અ ટોપ તમે એમ ન કહી શકો કે તો હું મારી મનની મરજી મુજબ જ કરીશ વન શિવારીને જોબ ઉપરથી જે ઓર્ડર આવે એને ફોલો કરવાના હોય તમારે અમુક ડિસિપ્લિન ફોલો કરવાની હોય અમુક ટ્રાન્સફર થાય એ ફોલો કરવાની હોય તો મને કે કે મેં જેટલા તમને ઓળખા છે એટલે તમને એટલે દોઢ કલાક બેઠા હતા ખાલી મારી સાથે એક વિદ્યાર્થી છે તમે નહીં કરી શકો આ તમે છોડી દેશો એક દિવસ આ અને પછી છોડી દેવું એના કરતા અત્યારથી જ આ માથા કોટ મૂકી જાઓ એટલે માણસ બહુ મજાના એ વખતે મને કે તમે કંઈ લખ્યું છે તમારા વિષે મેં એક પેલું રિઝ્યુમ જેવું તૈયાર કરેલું મને આપ્યું મને કે આ તો કાચું અંગ્રેજી છે પોતે લખી દીધો એક વિદ્યાર્થીને એક આઈપીએસ ઓફિસર બેસીને કે આ એમ જો ટીકા કરવી તો બહુ છે કે તમારું અંગ્રેજી ભંગાર છે કે ન ચાલે કે આવું રિઝ્યુમ ન બનાવે એમ એ કરીને એમણે મને ક્રિએટ કરી દીધું નવું કે જો હવે આ જુઓ આવી રીતે લખાય આમ લખવાનું વાક્ય રત્ન આમ હોવી જોઈએ આવું નહીં લખવાનું આ કાઢ નાખવાનું તો કરવલ સાહેબે પેલો બીજો એક કીડો નાખી દીધો મગજમાં કે સિવિલ સર્વિસમાં આપણે નહીં ચાલીએ તોય મેં તો નક્કી કરેલું કે આપણે જોઈએ પરીક્ષા આપીને નક્કી કરશું જોબ લેવી કે નહીં એ મિનવાઇલ પેલી ઘરની પરિસ્થિતિવાળું ચક્કર જે હતું હવે તો આપણે ઘણા મેચ્યોર થવા હતા એટલે ખ્યાલ આવતો હતો એટલે મને એવું મગજમાં હતું કે જે કમાણી થાય હું ટેકો પણ કરું અને ત્યારે થોડું થોડું ઓછું થયેલું પણ હજી એવું તો હતું જ આજે તમે આ એસી પિંચ્યાસી લાખની ગાડીની વાત કરો છો પણ અમારે તો એમ કે ભાઈ કાળા પાટિયાવાળી લોકલ મળે તો એ લાલ પાટિયાવાળી એક્સપ્રેસ કરતાં ટિકિટ ઓછી થાય એ પણ ગણતરીઓ કરવાની આવતી એટલે એ બધી ગણતરીઓને કારણે પેલું બેક ઓફ ધ માઇન્ડ હતું કે ભાઈ આપણે કમાવાનું શરૂ નથી કર્યું આપણે હજીએ ઘરમાં ટેકો કરીએ છીએ તો કેઝ્યુઅલ ટેકો છે આ બધી સ્પર્ધાઓમાંથી ને એમ બધા પૈસા આવે ચર્ચાપત્રમાંથી આવે આપણે કંઈ કમાઈને દર મહિને મમ્મીના હાથમાં આપી નથી શકતા મમ્મી કેમ મેનેજ કરે છે પપ્પાના ટૂંકા કારણ કે ત્યારે અધ્યાપકોના આટલા પગાર પણ નહોતા અને મેં કીધું એમ પેલું ચક્કર તો ચાલું જ હતું એકબીજા આને દેવાનું આના પછી આને દેવાનું એમ અને એને કારણે મારા પપ્પાને પણ એક મોટી પેલું શક્તિમાં જેમ પેલું કોન્ફ્લિક્ટ ક્રિએટ થયો ને અમિતાભ દિલીપ એમ જે એક તમને તો ખ્યાલ હશે કોટ છે હું ભૂલી ગયો અત્યારે કોનું છે કે એક ઉંમર પછી દરેક સંતાનને એક ઉંમરમાં દરેક સંતાનને બાપ હીરો લાગતો હોય ને એક ઉંમર પછી દરેક સંતાનને બાપ વિલન લાગે કે ભાઈ આ તમે ખોટું કર્યું છે આ તમે કેમ કહેલું હું એવા સવાલો પૂછતો થઈ ગયો કે તમે આ બધું કરો છો ન ચાલે આમ કેમ ના ચાલે જો મમ્મી કેટલી તકલીફ પડે છે આ બધું મેનેજ કરવામાં આમ પપ્પા તો મૌન રહે એમ કીધું ખુલાસા કરે નહીં એટલે વધારે એના કરતાં ખુલાસા કરે માણસ સારો જે ગાંધીજી આત્મકથામાં લખ્યું છે પેલા આંખમાંથી આંસુ પડ્યા એના કરતા બાપે જો મને તો સારું થાત પણ પેલા આંસુને કારણે મારી અંદર થોડું ઘૂંટન થઈ તો એ બધી વસ્તુઓ પણ ચાલુ એટલા બધા પેરેલ ટ્રેક તો ફુલેત્રા સાહેબ મહેતા સાહેબને કીધું કે આ તમારો વિદ્યાર્થી વાલો એને સમજાવો કે નોકરી કરે આ આઈ એસમાં ત્રણ વર્ષ થશે અને પરીક્ષાઓને બધું ક્લિયર કરતા એની ઘરની સ્થિતિ બરાબર નથી આપણે બધા જાણીએ છીએ એ લોકો ઘરે આવતા મને મળવા માટે તો એક આમ ખુદદાર માણસ છે કે આપણે રૂપિયા આપીને થેલી આપશું તો કે થેલી લેવાનો નથી તો એના કરતાં એ નોકરી કરત પગાર ચાલુ થાય અને હું એક નવી કોલેજમાં મેનેજિંગ ડિરેક્ટર થયો છું બીજા ટ્રસ્ટની અને એમાં પેલું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ડાયરેક્ટરનો રોલ મારે કરવાનો છે તો હું પ્રિન્સિપાલ આમે ગોતું છું તમે સમજાવો હું સીધું ફોન કરીશ ના પાડી દેશે કે મારે નથી કરવી નોકરી હી કુડ સી ધ પોટેન્શિયલ ઇન યુ યા એટ ધટ એજ ધેટ એજ વાહ મને સૌરભભાઈ એ મારે ખાસ કહેવું જોઈએ પેલી ઈ તફાકવાળી જેમ ખાન સાહેબની વાત કરીએ ને કે મને કુદરતી રીતે અમુક અમુક મણાં કે અમુક અમુક લોકો મળી ગયા એટલે એક એઇટી ટ્વેન્ટી પ્રિન્સિપલ છે મેનેજમેન્ટનો કે ભાઈ તમારી એસી ટકા બાબતો વીસ ટકા બાબતોથી થતી હોય છે એટલે મને વીસ ટકા એવા લોકો જીવનમાં એસી ટકા પ્રશ્નો સોલ્વ થઈ શકે તો એવું થયું કે ફુલેત્રા સાહેબે જે મહેતા સાહેબને કીધું મહેતા સાહેબે મને મળવા બોલ્યું જેમ મને કોલેજમાં સમજાવતા એમ સમજાવ્યું જો ભાઈ હવે તમે શું કરશો એટલે મેં કીધું માસ્ટર્સ હું જોઈન કરી લઈશ એ શિખામણ એમની ગળે ઉતરી ગઈ હતી ડિગ્રીઓ હોવી જોઈએ તો જ તમે શિક્ષણ પદ્ધતિની ઉપર ટીકા કરી શકો પણ મેં કીધું માસ્ટર્સ મેનેજમેન્ટ સાથે કરું એની સાથે હું સિવિલ સર્વિસ એટલે મને કે કે ઓફર છે એક સારી અને તને પ્રિન્સિપાલ બનાવવા માગે છે એટલે મેં કીધું પણ પ્રિન્સિપાલનો મને કોઈ અનુભવ નથી અને ભણાવવાનું કોઈ મારી પેલું ઓલું છે નહીં કે ભણાવવાનું થોડીક આપણે મારે વાત થઈ ગઈ છે એમ કે ફુલેત્ર સાહેબે કીધું કે એને પહેલાં ભાલોડિયા કોલેજમાં ભણાવવા માટે આપણે થોડુંક ટ્રેનિંગ આપીએ એ ડોક ધોરણે થોડુંક ભણાવે છોકરીઓને છોકરીઓ મને કે તોફાની ન હોય એટલે બીજી કંઈ કોમેન્ટ નહીં જોયા કરશે એમ કે અને એ કરો પછી આપણે એમ કે કોલેજ હેન્ડલ કરવા માટે આપીએ એ છ એક મહિના થાય એટલે તો મેં કીધું પણ મારે તો આ કરવું છે એટલે પછી ફલત્રા સાહેબ આવ્યા એમને કંઈક અગાઉ સંતલાસ થઈ ગઈ હશે આપણે બે ભેગા થઈને એટલે એમ કીધું કે જો આપણી એની જવાબદારી હોય મા બાપ તો બોલે નહીં પણ આપણે એટલે મેં કીધું આ મને ખબર છે કે મારે કમાઈને કંઈક આપવું જોઈએ ઘરમાં અને મારે મેં કીધું વચ્ચેના વર્ષ પણ બગડ્યા છે પણ મેં કીધું હવે હું આ મારું ડ્રીમ એક આ મારું એકચ્યુઅલ ડ્રીમ નથી એકચ્યુઅલ ડ્રીમ તો વિખાઈ ગયું તો હવે આ ડ્રીમે પરસ્યુ કરવાનું બંધ કરી દઉં એટલે મને કહે કે પણ આમાં જોબ મોટી છે પેન્શનવાળી જોબ કારણ કે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે પણ આપણે યુનિવર્સિટી અપ્રુવલ લઈને કરવાના છીએ એટલે ઓર્ડર યુનિવર્સિટીમાંથી આવશે પગાર યુનિવર્સિટીનું ધોરણો મુજબ મળશે એટલે પગાર ચાલુ થશે તો એની સાથે બીજા ફાયદાઓ પણ થશે બે ખરીદી કરવી હશે તો લોન મળશે આ થશે તે થશે મને એ લોકોએ કન્વિન્સ કર્યો બે ગુરુઓએ ભેગા થઈને કે ભાઈ જોબ કરો અને અમે બેઠા છીએ ને ફુલેત્રા સાહેબ કે હું છું ને ડાયરેક્ટર તો હું છું મારી સાથે કામ લેવાનું છે હું તો ઈચ્છું છું કે આવો કોક તેજસ્વી માણસ યંગ પ્રિન્સિપાલ બને હું ડીન છું અત્યારે યુનિવર્સિટીમાં અને હું પ્રપોઝલ મૂકીશ માવાણી સાહેબ એમ કે સારી રીતે ઓળખે છે ત્યારે વીસી થઈ ગયા હતા માવાણી કનુભાઈ માવાણી તો એ કંઈ માનશે બાકી તો આ ઉંમરે પ્રિન્સિપાલશીપ મળે નહીં તો એક યુનિક દાખલો બેસ છે કોલેજને પણ ફાયદો થશે ને એમ ઘણું સમજાવ્યું અને પછી મને ગળે ઉતરી કારણ કે ઓલી કરવલ સાહેબે એક સીટ ડ્રોપિંગ કરી દીધેલું કે તમારું ટેમ્પરામેન્ટ સિવિલ સર્વિસ નથી અને એ મેં સાચા એ હતા કારણ કે કોલેજની નોકરી જો મેં છોડી દીધી હોય તો સિવિલ સર્વિસ તો ક્યારે નહીં છૂટી ગઈ હોય તો એ શરૂ કર્યું કોલેજમાં માટે પહેલાં જે એડોક ધોરણે મને થોડી ટ્રેન કરવાનો હતો એ પણ ચાલુ થઈ ગયું ભાલોડિયા વિમેન્સ કોલેજમાં મેં ભણાવવાનું હજી અમુક છોકરીઓ મળે હવે તો એને ત્યાં નાના બાળકો થઈ ગયા હોય હવે તો બાળકો મોટા થવા આવ્યા હોય એની કેક અમારા સર હતા એટલા છોકરાઓ ઇન્સ્ટાગ્રામમાં જઈ હોય જોતા હોય કે મમ્મીના સર હતા એમ અને એ બધા મને યાદ એમ કરે કે હું સફરજન બફરજન લઈને બપોરની કોલેજ હતી એટલે હું સફરજન ખાતા ખાતા ક્લાસમાં ભણાવતો કોઈક વાર એપલ લીધું હોય કોઈક વાર કંઈક બીજું ફ્રૂટ હોય પણ મોટાભાગે એપલ હોય અને સાંજે પછી પિક્ચર પિક્ચર જોવા ગેલેક્સીમ જતો રહું આવું બધું ચક્કર ચાલતું તો એમાંથી આ પ્રિન્સિપાલશીપ મેં તમને આટલી લાંબી શું કામ કરી કે આમાં કનેક થ્રેડ ભેગા થતા હતા પ્રિન્સિપાલશીપમાં આ ઉંમરે એટલે કે બાવીસ ત્રેવીસ ચોવીસની ઉંમરે એક કોલેજના પ્રિન્સિપાલ થવું હજુ તો ભણવાનું પૂરું ના કર્યું હોય બીજા વિદ્યાર્થીઓ હા મારું પોતાનું છેલ્લું માસ્ટર્સ સર્ટિફિકેટ તો કોલેજમાં ભણાવતો ત્યારે આવ્યું એટલે એ ઘણી મોટી અચીવમેન્ટ એ જમાનામાં આજના જમાનામાં બી પણ એ જમાનામાં તમે અચીવ કરીને બેઠા તો કેવો એક્સપિરિયન્સ કેવો હતો તમારો પ્રિન્સિપાલ તરીકે મને તો મજા આવી છોકરાઓ સાથે કામ કરવાની બહુ મજા આવી યંગ પીપલ સાથે શરૂઆતમાં પહેલાં થોડુંક આપણે શીખ્યા પછી જે મારો સ્વભાવ છે કે કરવું તો આપણી શરતો કરવું નીતર ન જ કરવું તો પડતું મૂકી દેવું એટલે મેં તો પાછળ એક લખીને રાખ્યું હતું કે ધેર આર થ્રી વેઝ ટુ ડૂ ઇટ મારી ચેમ્બર જે હતી એમાં પાછળ જ લખાયેલું હતું ધ રાઈટ વે ધ રોંગ વે એન્ડ ધ વે આઈ વોન્ટ એટલે હું જે કોઈક ચર્ચા કરે એમ કહેતો પાછળ વાંચી લ્યો એટલે છેલ્લે તો આ જ આવશે એમ કે સાચું ખોટું નહીં આવે ચેલેન્જીસ તે વખતે આવી તમને ચેલેન્જીસ એક તો ઇનોવેશન કરવાની હવે મેં લીધું ના હાથમાં ત્યારે છાસઠ છોકરા છોકરીઓ હતા બીબીએ ભણાવતા હતા હા હું મેનેજમેન્ટ ભણાવતો હતો એટલે એ કોલેજ બીબીએ બીબીએ બીસીએ એટલે એ વખતે નો કોર્સ પણ બહુ ચાલતો હતો બીસીએ બીબીએ એમબીએ એ વખતે કર્યું હા ત્યારે મેં માસ્ટર્સ પૂરું કર્યું એ પૂરું થયું અને મને ઓર્ડર આપી દીધો જેવું માસ્ટર્સ પૂરું થયું એટલે ઇન્ટરવ્યુ તો લેવાય જ ગયો હતો પણ એ કોલેજ સેટઅપ થવામાં એક દોઢ વર્ષ હતું ત્યાં લગી હું જયત ભાલોડિયા વિમેન્સ કોલેજમાં એડોક ભણાવું હતું એટલે ભણાવું અને લેક્ચર દીઠ પૈસા મળે એટલે તમે એમબીએ પૂરું કર્યું અને આચાર્ય પદ શરૂ કર્યું કે આચાર્ય પદમાં હતા અને એમબીએ પૂરું ત્યાં સુધી ભણાવવાનું શરૂ કર્યું ને ત્યારે મારું એમબીએ નું બધું ચાલુ હતું બરાબર પણ આચાર્ય થયો ત્યારે તો પૂરું થઈ ગયું હતું અચ્છા ભણાવવાનું શરૂ મેં કીધું એમ જયત ભાલોડિયા વિમેન્સ કોલેજમાં કર્યું અને પ્રિન્સિપાલ આરપી ભાલોડિયા કોઈ એજ્યુકેશન એ જે ચેલેન્જીસ હોય સમજો કે બે પ્રકારની એક તો વ્યવસ્થાપન પણ તમારે કરવાનું હોય અને ભણાવવાની વ્યવસ્થા અને મોટા ભાગને મારાથી મોટા હેટલર કે મોટા પટાવાળા મોટા ઉંમર કેવી રીતે તમે શું હેન્ડલ કેવી રીતે કરતા બધું હા એટલે જો શરૂઆતમાં મેં જોયું કે ભાઈ પહેલાં આપણે બધા પેલું ઇન્દિરા ગાંધીએ જેમ શરૂઆતમાં જેમ બધા નેતાઓ જેમ કે એમ કરવાનું કર્યું અને પછી એક દિવસે કામડા પ્લાન કરીને ટપસીટરવી બધું થઈ ગયું એવું મેં શરૂઆતમાં જોયું પછી મેં જોયું કામ તો નહીં ચાલે આમાં તો આ બધા મને એમ જ ગણશે કે આ તો જુનિયર છોકરો છે જુનિયર આમાં તો ધીરે ધીરે મારો રિટલર કે મને સલાહ દેવા માંડે અને પટાવાળાએ બે વસ્તુ કહેવા માંડે કામ ન કરાય ને આમ ન કરાય ને એમ એટલે મેં કીધું આમાં છાપ પાડવી પડે કે ભાઈ આપણે છીએ આઈ એમ ઓથોરિટી યુ આર નોટ ઓથોરિટી તમે મને એડવાઇઝ કરો ને સારા માણસ તરીકે પટાવાળાની વાત પણ સાંભળવું એક વાત છે પણ પીઓન પોતાને પ્રિન્સિપાલ ગણવા માંડે તો એ કોલેજ ન ચાલે કારણ કે હાયરથી નહીં હું પેલી ઊંચી નીચીની વાત નથી કરતો આ નીચો માણસ હું ઊંચો માણસ એ નહીં એ તો અમે એની એની ઘરે બેસીનું જમેલો છું પણ હું એમ મત કરું છું કે જ્યારે લીડરશીપની ઓથોરિટીની વાત હોય ત્યારે બધા લીડર થઈ જાય એવું ન ચાલે મેન્ડેટ તો એક માણસની પાસે હોવો જોઈએ તો એ મેં ધીરે ધીરે બે શરૂ કર્યું કે ભાઈ મેં કહ્યું કે શું કરવાનું તો મારી તરકીબ એ હતી કે બધા ચાલુ ચીલા તોડી નાખો એટલે આપોઆપ ખબર પડે કે આ કે એમ થશે એટલે મેં પહેલું દાખલા તરીકે એમ કીધું કે આ માઇક્રોફોન છે આપણે જે રાખ્યું છે ઓડિયો સિસ્ટમ તો પ્રાર્થના માટે શું કામ રાખ્યું છે પ્રાર્થના તો આપણે ગવડાવીએ બરાબર છે એક સિસ્ટમ છે એમાં આપણે ફિલ્મના ગીત વગાડીએ ક્યારે વગાડવાના તો કે રિસેસમાં વગાડીએ કારણ કે રિસેસ રિસેસ જ છે ને રિસેસ થોડી સિરિયસ વાત માટે છે એટલે એમ કે સાઉન્ડ સિસ્ટમ મેં કીધું એ મારો એક ભાઈ છે ગોંડલમાં એની પાસે હું પૂછી જોઈશ સેકન્ડ હેન્ડ કંઈ પડી હોય તો ઓડિયો કેસેટવાળી તો કહ્યું કે ના ના એ તો પછી તો ઓલા લોકો એમ કહે કે ના ના એ તો અહીંથી આપણે લઈ લઈએ કોલેજ પાસે બજેટ તો છે તો મેં કીધું તો કેસેટો હું લેતો આવીશ સિસ્ટમ તમે વસાવો તો પછી તમે પ્રાર્થનાઓમાં પણ ચેન્જ શરૂ કર્યા તો એ ફિલ્મના ગીતો વાગતા રહેશે બિલકુલ રિસેસમાં ના ગીતો વાગતા તો અત્યાર સુધી ફૂલોર કાંટેમાં અજય દેવગન ગાતો તો એ સાંભળ્યું છે એને બધા હું મારી રીતે ચોઈસ કરીને લઈ આવું પછી ફરમાઈશો શરૂ થઈ છોકરા છોકરીઓની કે સર આ વગાડો ને કોક તો કેસેટ આપી જાય કે સર આ વગાડજો ને આજે અને પછી મેં મેં મારી રીતે ટ્રીક શરૂ કરી કે ઇન્ડિયા ટુડે ની ખબર હોય તો મ્યુઝિકની મ્યુઝિક જેમાં વોટર બધા અલગ અલગ પ્રકારના બધાના એટલે અલગ અલગ બધા ક્લાસિકલના મોટા મોટા પંડિતો એટલે મને બહુ કે એમાં ખબર પડે હું એટી ને કે આ સારું છે ને એમ એટલે એટી કે અરે આ તો બહુ અદભુત વસ્તુ છે આ તું જસરાતને સાંભળતું આમને સાંભળ ભીમસેન જોશીને લોકો મારે સાંભળવા પણ મારે આ છોકરાઓને એક એક પીસ આમાંથી એ સંભળાવવો છે એમ એટલે મારા મમ્મી પપ્પાએ જે મારી સાથે કહ્યું કે વેરાયટી બધી હોવી જોઈએ એક સ્વાદમાં પકડાઈ ન જવો જોઈએ માણસ એને ઓશોના વિચારો ખબર હોવી જોઈએ અને શંકરાચાર્યના વિચારો ખબર હોવી જોઈએ તો એ મેં કીધું મારે અહીં પણ કરવું છે એટલે હું આવું થોડું થોડું બગાડું તે વખતે જ્યારે તમે બધા એક્સપેરિમેન્ટ્સ ને બધું કરતા તો કોઈ વિરોધ મેનેજમેન્ટ તરફથી કે બીજા લોકો તરફથી કોઈ વિરોધ આવતો છૂટપુટ વિરોધ એક બે શિક્ષકોનો અને એવો આવ્યો અને મેનેજમેન્ટ તો ફુલેત્રા બધા ડાયરેક્ટર તરીકે હીડ તો એક બે જણા કહેવા ગયા હતા આવું કે ભાઈ આ બધો આવા પ્રયોગો ચાલુ થાય છે મેં એક ભીતપત્ર તૈયાર કરાવવાનું શરૂ કરેલું ત્યારે ભીતપત્ર છોકરાઓ તૈયાર કરે હું બેઠો રહું બપોરે એટલે ઘરે ન જાઉં ખરેખર તો બપોરે કોલેજ પૂરી થઈ જાય મારે રોકાવાનું ન હોય પણ હું કહું કે આપણે બધા ભેગાથી ને એ જે દિવસ હોય એ દિવસે એક રોહિત ત્રિવેદી કરીને છોકરો હતો જે પાછળથી પોતે પ્રિન્સિપાલ બન્યો એક શ્વેતલ કરીને છોકરો હતો આ બધા અમારા સિપણ સલારો જે કહેવાય તો એ રોહિત બહુ જ હોશિયાર છોકરો હતો એ મને આસિસ્ટન્ટ એડિટર જેવો મદદ કરે બધું તો હું ભીતપત્રમાં બધા સબ્જેક્ટ લઉં હું લાઇબ્રેરીમાં ડેવલપ કરી હું તો આવ્યો ત્યારે કોલેજમાં લાઇબ્રેરીનો રૂમ જ નહોતો મેં કીધું આવું તો કેમ ચાલે મને હું મેં કીધું લઈ આવીશ બધા અને ફિલ્મોના મેગેઝીનો પણ આવે પછી ભીતપત્ર છોકરાઓ વાંચે એના માટે મેં એમાં મિડ ડે મેટ જેમ મિડ ડે મલ્લિકા ત્યારે મિડ ડે મલ્લિકાનું નામ હતું એ તો હવે તો બંધ થઈ ગયું એ મિડ ડે વાળી સિસ્ટમ જ બંધ થઈ ગઈ અને જ્યાંથી આવી હતી બિલ્ડ જર્મનીનું છાપું એ લોકોએ બંધ કરી દીધું કારણ કે હવે આખી ફેમિલિઝમની જગ્યાઓ બધી જુદી આવી ગઈ હવે એ જ યુપ તો આખો જુદો હતો ત્યારનો તો મેં એમ નક્કી કર્યું કે કોલેજના છોકરા છોકરીઓ માટે એક હિરોઈન કે હીરો જેન્ડર યુટ લગેન નોટ હિરોઈન એટલે દર વખતે છોકરી સ્ત્રીનો જ હીરો પણ હોય પણ કોઈ કોઈ હોલીવુડના આના તેને એનો ફોટો મૂકવાનો ભીતપત્રમાં બસ એનું કોઈ કોઈ રીઝન નહીં મને પૂછવા આવતા બધા આવો ફોટો શું કામ ભાઈ છે મેં કીધું બસ જોવા માટે એ તમે ફોટો ધ્યાન ગયું ને મેં કીધું તો ઉપર નીચે બીજું બધું છે એ જુઓ તો આવું પેલી કોલેજમાં હું આવા ફિલ્મ ફેરને એવા મેગેઝીન લઈ આવતો કે ભાઈ બધા કે આવો પિક્ચરના મેગેઝીન કોલેજમાં એટલે હું કહું હું આમ જ શીખો છું આમાં પાના ફેરવશે તો કદાચ અહીં બીજી પડેલી ચોપડીઓ માગશે એમ તો એ બધું મેં ડેવલપ કર્યું આવી રીતે એટલે ટૂંકમાં તમે એવા વિચારો લઈએ જેમાં તમારી લીડરશીપને કોઈ ચેલેન્જ કરી જ ન શકે કારણ કે ખબર પડે ચેલેન્જ કરે ને મેં એક વખત તો પેઇન્ટ યોર ઓન ક્લાસ પેઇન્ટ એટલે નો લિટરલી પેઇન્ટ પણ એમ કે તમે તમારા ક્લાસને ડેકોરેટ કરો તમારે બેસવાનું છે ને આ ક્લાસમાં રોજ તમારી ઘરેથી લઈ આવો ને પાંચ પોસ્ટર પાંચ છબીઓ દિવાલને પરમેનન્ટ નુકસાન ન થાય એવી રીતે તમારે લગાડવાની છૂટ તમારે જે એન્વાયરમેન્ટમાં બેસવું છે એને તમે જ નક્કી કરો મારે કયા માહોલમાં બેસીને ભણવું છે એટલે કોઈક દાખલા તરીકે સૂર્યમાળાનું પોસ્ટર લઈ આવ્યું તો એ મુકવાનું કોઈક ઇન્સ્પિરેશનલ કોટ લઈ આવ્યું એ એ વખતે હજુ તમે બન્યા ચાલુ હતી કોલમ એ કઈ સાલમાં ગુજરાત સમાચારની છન્નું કોલમ શરૂ થઈ અને આ કોલેજમાં હું પ્રિન્સિપાલ છું એ નવ્વાણું એની વચ્ચે મેં ભણવાનું શરૂ કર્યું સત્તાણું અઠ્ઠાણું જે પેલું વિમેન્સ કોલેજ વિમેન્સ કોલેજમાં એટલે છન્નુમાં તમારી આ કોલમ અત્યારે સ્પેક્ટ્રોમીટર આવે છે શરૂ થઈ ગયેલી હા નાઇન્ટી સિક્સમાં નાઇન્ટી સિક્સમાં અને આ પ્રિન્સિપલશીપ કેટલો વખત કરી તમે સાડા ત્રણ પોણા ચાર વર્ષ સાડા ત્રણ વર્ષ ટુ બી પ્રિસ સાડા ત્રણ વર્ષ અને આપણે પહેલીવાર મળ્યા મિડ ડેમાં હું હતો તે વખતે કદાચ હા તમે મને પાંચ વર્ષનું સરવૈયું કાઢવાનું કહેલું એ છે ને એ મિડ ડેની કંઈક પાંચમી વર્ષગાંઠ કે એવી કંઈક આવતી હતી અને અમે કંઈક જાહેર કરેલું કે મિડ ડેનું સર્વૈયુ તમે આપો એમ આ મિડ ડે તમને કેવું લાગે છે બેઝિકલી રાઈટ અને પછી ચડાઈ ચડાઈને જે પત્રો આવે ફાઇનલી મારી માટે તો મેં કહે કે આ એક પત્ર બહુ સરસ લખ્યો છે અને બહુ સૂઝબૂઝવાળો માણસ લાગે છે જય વસાવડા અનફોર્ચ્યુનેટલી મને બહુ ખ્યાલ નહીં તે વખતે કે તમારી ગુજરાત સમાચારમાં કોલમ ચાલે છે કેવી રીતે એમ અને મને અત્યારે એનું લેઆઉટ બી યાદ છે કે બરાબર વચ્ચે એ પત્ર છપાયેલો તમે એક આખું પેજ ફાવેલું એને તો એકદમ પ્રોમિનન્ટમાં જય વસવડાનો પત્ર હતો અને જે વિનર્સ હતા એમાંથી તમને તમે પાર્ટીમાં મને મિડ મિડે તરફથી તમને આપવામાં આવેલી અને આઈ થિંક તમે પાર્ટીમાં આવેલા એવું અને ત્યારે પહેલી વાર કાંતિ ભટ્ટને એ રીતે મળ્યો અચ્છા આમ અભિયાનના પહેલામાં ગયો ત્યારે કાંતિભાઈ હાજર નહોતા પત્ર તરીકે ગયો એ વખતની એક બીજી વાત મને યાદ આવે છે જય ફિલ્મના રિવ્યુઝ તે વખતે ફોન આવી ગયેલા અને બલ્ક એસએમએસ એની સિસ્ટમ ચાલતી હતી અને તમે મિત્રોને હા હું એમના રિવ્યુ એસએમએસ જોઈને હા દર શુક્રવારે જોઈને હું કરતો એમાં સંજયભાઈ મને ઘણીવાર સંજય છે કે તને પિક્ચર બનાવ પછી એવું બધું મને મોકલજે પેલા તો પિક્ચર બનાવતો નથી કેવી પેશન હશે તમારી ફિલ્મ માટે માટેની આખી અને એ હું તો બહુ ગર્વથી આમાં કહું છું ઘણા લોકોને બહુ ખોટું લાગે કદાચ આ માઠું લાગી જાય એવું સાંભળીને પણ આમાં બક્ષી મેં જ્યારે એમનો ઇન્ટરવ્યુ સંવાદમાં કર્યો ત્યારે એક કોટ કહેલું કે નમ્રતા મેં મારો દુર્ગુણ રહેવા દીધો નથી એમ એટલે આ દુર્ગુણ સદગુણની વાત વગર હું કહું છું કે ગુજરાતીમાં જ નહીં કદાચ સોશિયલ મીડિયામાં ઓરકુટથી અને પછી ટ્વિટરથી મારી હજી જૂનામાં જૂની ટ્વીટ ફિલ્મ રિવ્યુની છે બે હજાર નવની ખોદકામ કરીને ગોત છે તો એટલે મેં શરૂ કર્યું આ બાકીના બધા પછી આવ્યા છે કે અમે સોશિયલ મીડિયામાં રિવ્યુ રિવ્યૂ છાપાઓમાં છપાતા મેગેઝીનોમાં છપાતા સોશિયલ મીડિયાને મેસેજ છે એ રિવ્યુનું માધ્યમ બને સિનેમાના એ શરૂ મેં કર્યું છે જેને ચેલેન્જ કરવી હોય એ આવે પુરાવા સાથે આપણી પાસે પુરાવા છે ડાઉનલોડેડ ડેટા છે અહીંયા અહીંયા આપણે બે રસ્તે જઈ શકીએ છીએ મારે બે રસ્તો વારાફરથી લેવા છે તમે કોઈ એ રસ્તે આપણે અત્યારે પહેલા જઈશું એક તો તમારા ફિલ્મના પેશન વિશે અને બીજો સોશિયલ મીડિયા વિશે તો આપણે પહેલાં ફિલ્મ વિશે વાત કરીએ ફિલ્મ વિશે વાત કરીએ ચાલો પહેલા ફિલ્મ વિશે વાત કરીએ પણ તો એક હું તમને કહું કે આમાં એક જે પેલા અધૂરા છેડાઓ ન રહી જાય હા હા તો કોલેજની નોકરી મેં છોડી પણ દીધી હા એટલે ફિલ્મની પેશનની વાત કરવામાં એ પણ વસ્તુ આવશે ક્યાંક વચ્ચે છોડી દીધી એમાં મમ્મી બીમાર હતા એ મુદ્દો હતો અને અમારા ફુલેત્રા સાહેબને હાર્ટ એટેક આવ્યો હાર્ટ એટેક આવ્યો એટલે એમણે જવાબદારીઓ ડાયરેક્ટરની છોડી અને બીજા એક ટ્રસ્ટી આવ્યા જે વેવાય હતા મૂળ દાતાના એમનું એકમાત્ર લાયકા હતા અધિક વેવાય હતા દાતાના વેવાય હતા એટલે પછી ટસલ ચાલુ થઈ ઘર્ષણ ચાલુ થયું એમને બધું કોમર્શિયલાઇઝ કરવું હતું અને એમને બધા એમ કે બંને દાખલા તરીકે આવીને કે આ બધા ક્લાસ બપોર પછી તો ખાલી પડ્યા હોય છે તો આપણે ડબલ કોલેજ કરીએ એટલે મેં કીધું ડબલ કોલેજ કરીએ એમાં મને વાંધો નથી પણ તો પછી બધા લોકોનો સ્ટાફ આપણે એવો રાખવો પડે તો મને કહે કે તમને હું ડબલ પગાર આપું અને બાકીના સ્ટાફ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે આપણે સહી કરાવી લઈએ એટલે ચાલે પગારપત્રકમાં મેં કીધું એ ચી લીગલ થિંગ સુલેત્રા સાહેબ આવું કોઈ દીખે નહીં મને કારણ કે એ પોતે પ્રિન્સિપાલ રહી ચૂકેલા અને આ સાહેબ બધું બિઝનેસ એ ટાઇલ્સના વેપારી હતા મૂળભૂત રીતે દસમું ધોરણ પાસ હતા તો મને કહે કે આપણે આ રિસોર્સિસ એમને પડ્યા રે ફેક્ટરીની ભાષામાં તો મને કાંઈ ડેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય એટલે મેં કીધું પણ ડેડ ભલે કહેવાય પણ આ બેડ પ્રેક્ટિસ છે આવું કરાવો એ તો મેં કીધું પગાર આપો બધાને નવો સ્ટાફ લ્યો તો મને કહી તો આપણે જ આટલા પગાર આપીએ છીએ બાકી ક્યાં કોઈ આપે છે મેં કીધું હું જોડાણો ત્યારે મને એમ કહેવામાં આવેલું કે આપણે યુનિવર્સિટીની સાથે છીએ તો મને કહે કે એ તો બધું ચાલે ટૂંકમાં એમને બધું ચલાવવું હતું અને મારે એ નહોતું ચાલવા દેવું એટલે પછી એકવાર મેં એમને કહી દીધું કે એક મેનમાં બે તલવાર નહીં રહે એટલે હું જે લગી એ ચેમ્બરમાં બેઠો છું ત્યાં લગી ભલે તમે ટ્રસ્ટીઓ મારી પરમિશન વગર ચેમ્બરમાં આવવાની અને એ ટસલ પછી લાંબી ચાલી અને મમ્મીનું પેલી બીમારી વચ્ચે આવી ને કેન્સર એમને ડિટેક્ટ થયું ને પછી મેં રજા ઉપર ઉતરી ગયો કારણ કે મારે એમની સાથે રહેવું હતું અને પાછો હું ગયો થોડુંક મમ્મીને સારું થયું ત્યારે અને એમાં કંઈક ચર્ચા થઈ એટલે મને કહે કે હવે આ બધા અધ્યાપકોનું પૂરું કરો એમ કે તમે રજા ઉપર છો મેં કીધું હું તો અધ્યાપકોને જઈને કહીશ કે તમે આની વિરુદ્ધમાં સહી કરો અનફોર્ચ્યુનેટલી બારિંગ વન બધા લોકોએ સહી કરતી હતી મારી ગેરહાજરીમાં હું જ્યારે રજા ઉપર હતો આ મમ્મીના બીમારીને કારણે અને પાછો આવ્યો ને મને જ્યારે ખબર પડી એવી કથા લાંબી છે પણ આપણે રીતન છે નવ નથી આખી આખી કરો કરો તો તો આપણે બી કરી અને બાપુએ નવ દિવસ કરી આપણે બાર દિવસની કરી શકીએ આરામથી આપણે તેર ની ના કરીએ આપણે બાપુની નીચે રહીએ પણ આપણે બાર દિવસની કરી શકીએ પ્લીઝ ગો એડ તો એ જે અનુભવ થયો મને કે ભાઈ મારી ગેરહાજરીમાં લોકોએ બધાને કન્વિન્સ કરી અને જેનો હું વિરોધ કરતો હતો મોરલ ગ્રાઉન્ડ ઉપર કે ધીસ નોટ એજ્યુકેશન એજ્યુકેશનમાં શિક્ષકોને સારો પગાર આપો ને સારા શિક્ષક ગોતો પહેલાં માણસ સારો ગોતો શિક્ષક ઉત્તમ ગોતો અને પછી એનો પગાર પણ ઉત્તમ આપો તમે એનું બેનું ધોરણ ઓછું કરો ન ચાલે પગારનું ધોરણ ઓછું કરો ને શિક્ષકનું ધોરણ ઓછું કરો એમ અને એનેથી વિપરીત હું જ્યારે રજામાંથી થોડોક સમય માટે આવ્યો ટેકનિકલી સહયોગ કરવાની હોય ને મમ્મીને થોડુંક ત્યારે સારું હતું કેન્સરમાં પણ તો મેં જોયું કા મેં તો બધાએ સહયો કરી દીધી છે એટલે હું સ્ટાફરૂમમાં મેં જઈને મેં કીધું કે ભાઈ કીધું ભાઈ આપણે આનું પ્રોટેસ્ટ કરી શકીએ અને હું કહી શકું ભલે હું ગેરહાજર હતો એટલે મારી જવાબદારી બને કે હું હાજર જ નહોતો હોય પણ તમે બધા જો મારી સાથે જોડાયેલા હો તો આપણે આ કરીએ એટલે બધાએ ત્યારે આમ હાય હા હાય હા એવું કર્યું મેં કીધું એક બે જણાએ છોડી દીધવાની કર્યું હતું નહોતી સહી કરી કે ભાઈ અમે નોકરી જ બીજે કરશું એમ બાકીના લોકોએ હાય હાય હાયા કર્યું હું બેઠો હતો ત્યાં સુધી એટલે એ આપણા ભોળપણમાં ભોળપણમાં આપણે એમ માન્યું કે આ લોકોએ હવે હું આવ્યો છું એટલે મને ટેકો કરી રહ્યા છે તેને બદલે આ તો આ ખાલી ઔપચારિકતા નિભાવતા હતા મેં પહેલાં ટ્રસ્ટી સાથે કીધું મેં કીધું હું તો થોડાક સમય માટે છું મારે પાછી રજા મંજૂર કરવી પડે એમ છે કારણ કે મમ્મી બીમાર છે તો મેં કીધું મારે આ અધ્યાપકો સાથે મારે વાત થઈ એ લોકો આમાં સહમત નથી મને કે લેખિત જ છે બધાનું મારી પાસે તમે લેખિત લઈ આવો મને કંઈ સહમત નથી આવું એટલે હું લેખિત માટેનું મેં જે પેલો સર્ક્યુલર બહાર પાડ્યો એમાં કોઈ કંઈ સહયો બહયો કરી નહીં એટલે હું સમજી ગયો કે ઠીક છે આપણને જીવનનો સૌથી મહત્ત્વનો એક પાઠ આ શીખવા મળ્યો કે તમે પ્રામાણિકતાની મૂલ્યોની આદર્શોની વાત કરો તો તમારે એકલા જ લઈને રાખવી પડી એ લડાઈ મોટાભાગના લોકો એમાં હયા કરે ભાવા કરે તાળીઓ પાડે એકચ્યુઅલ લડવાનું આવે ત્યારે ખસી જાય એટલે એ જો ઓલો સર્ક્યુલર સહી વગરનો મારી પાસે પાછો આવ્યો ને એની આઠમી સેકન્ડે મેં રાજીનામું લખવાની શરૂઆત કરી ત્યાં જ બેસીને ઈચ ચેમ્બરમાં કે રજા નહીં હવે તો હું રજા માગવાનો હતો નહીં તર વધારાની પણ મેં કીધું રજા નહીં હવે હું કોલેજ જ છોડી દઉં ઢોકળી જ છોડી દઉં છું આ વાતાવરણમાં હું કામ એટલે ન કરી શકું કે મારા વિદ્યાર્થીઓ મને ચાહે છે મારા અધ્યાપકો છે એ કરપ્શન માટે એગ્રી થઈ ગયા છે અને મારા ટ્રસ્ટીનું એજ્યુકેશનનું વિઝન મને બરાબર લાગતું નથી એટલે મારાથી આ કામ નઈ થે વો ને નેક્સ્ટ એ વિચારેરલુ તમે અભકના સાધનો બીજા કયા તો મમ્મી ની બીમારી તો આર્થિક પાસા વિશે બી વિચારેરલુ તમે ના નોતું વિચારેરલુ બહુ ઓનેસ્ટલી નોતું વિચારેરલુ મમ્મી ની બીમારી ચાલુ હતી એટલું ખરું કે ભાઈ મેં રાજનામું આપીને મને રાખનાર ફુલતરા સાહેબ એ તો હવે એમને હાર્ટ એટેક પછી નોતા આવતા એટલે મેં એમને ફોન કર્યો કે મેં રાજનામું એટલે સાહેબ તરત ચિંતીિત થયા સાહેબ કે તું અયા આવ તો ઘરે તારું રાજનામું ભેગો લેતો આવજે ત્યાં નો મૂકીન આવતો તું મને તે મને એમ માનીને ફોન કર્યો ને કે મેં તને રાખ્યો છે તો તું મારી પાસે આવો પહેલાં નો ગયો એટલે મને કે તું અત્યારે તો રજા ઉપર ઉતરી જ જા હું ફોન બંધ કરીને બધું તારું રજાનું કરાવી દઉં છું રાજીનામું ભલે મારી પાસે પડ્યું આમ આવો ઉતાવળે નિર્ણય ન લેવાય આવેશમાં નિર્ણય ન લેવાય આમ તેમ અને મને કહે કે કે હું તને ના પાડું છું રજા ઉપર ઉતરી જાય ને એમ પછી આપણે નક્કી કરશું મમ્મીનું પહેલાં જો તબિયતનું એટલે તું આમે રજાનું માટે જ આવ્યો હતો પાછો તું હાજર એના માટે થયો તો બાકીની રજા એક્સટેન્ડ થાય તો ઉતરી જાય રજા ઉપર એટલે એમણે રાજીનામું પોતાની પાસે લઈને મને રજા ઉપર ઉતારી દીધું બરાબર તો હું તો સ્વીકારીને જ આવ્યો હતો કે આ થશે અને મમ્મીની તબિયત પછી ડિટેરિયટ થવા લાગી ના ચિરાગ વોઝધેર એઝ અ સોલ્જર ચિરાગે જ મને ત્યારે ચિરાગ મુંબઈ લીલાવતીમાં હતો પછી ત્યાં આવ્યો ઇન્ટેન્સિવિસ તરીકે ત્યારે ચિરાગે મને કીધું કે જો આપણા આંટીને બહુ કંઈક કરી શકીએ એમ નથી અને મારી ઈચ્છા એવી છે કે આઈસીયુમાં શું કામ રહેવા દેવા તો ઘરે લઈ જઈએ જરૂર પડે ત્યારે હું આવીશ કાંઈ પણ કરવા ત્યારે મારી પાસે કાંઈ આટલા રિસોર્સિસ નહીં આટલી ઓળખાણો નહીં આ તે મને બરાબર યાદ છે હું અહીં મુંબઈ આવેલો ટાટા મેમોરિયલમાં એ વખતે અમુક આપણા સર્જકોને સારસ્વતોને મેં ઉત્સાહમાં આવીને કે એમને કંઈક એ મદદ કરશે એમ માનીને ફોને કરેલા પણ કોઈ કંઈ એક ચંદ્રકાંત બક્ષીએ એમ કે ફોનમાં કહેલું કે આ તો કસાયોનું ગામ છે અહીં તો ડૉક્ટરોને મળવા જાય છે એટલે તને કાપી જ નાખશે એ કંઈક દર્દીની નહીં કરે ગજવાની સેવા કરી નાખશે તારી દર્દીને બદલે તું અહીંથી પાછો જતો રહે હું તને એવી સલાહ આપું છું કે હું બીમાર પડું તો મુંબઈની હોસ્પિટલમાં દાખલ ન થાવ કે થયેલો છું એટલે જ કહું છું કે હું ન થાવ લે મારી મરજીથી તો એ કંઈક તું પાછો જતો રહે તારે કેન્સર માટે સલાહ જોતી હોય મારા એક મિત્ર છે ડૉક્ટર મુકેશ બાવીસી એને હું ફોન કરી દઉં છું એને તું અમદાવાદમાં મળજે સલાહ લેવા માટે આ ગામમાંથી ભાગ પાછો ઠીક છે હું પછી તો બધું મમ્મીના ટેસ્ટ બેસ્ટ છે ને રોકાણો અને એક છાશ પીવી કે નહીં એવું પૂછવા માટે નહીં પંદરસો રૂપિયા જસ લોક પાછું એટલે મને ખબર પડી કે સાવ ખોટી વાત નહોતી અને અમુક લોકો જે પેલી સાહિત્યની બહુ મોટી મોટી વાતો કરનારા એમાં તો કોઈ તો ફોન અડધા ઉપાડ્યા ને અડધાને એમ ચૂકાય તો પૈસા પૈસા માગશે આ તો દાખલ કરવા આવેલો મમ્મીને અહીં ટાટામાં ને એમને એમ એટલે એ અનુભવે કરી લીધા એટલે પેલા બાવીસી સાહેબ પછી કોન્ટેક્ટમાં આવ્યા હજી એ કોન્ટેક્ટમાં છે પણ હું મમ્મીને પાછો લઈ ગયો અને જે અમે જે બચત કરી મા દીકરાએ ભેગા થઈને પેલું જે પગાર ચાલુ થયો અમે થોડા થોડા પૈસા બચાવીને એવું કે ભાઈ ત્યાં લગી મારું ભાડાનું ઘર છે એ બીજાએ ખરીદી લીધું એને તોડી પાડવું હતું એ સામેના એક પાળા હતા એમને એ તોડી પાડવું હતું એટલે એમણે એમ કીધું કે અમે તમને થોડાક પૈસા આપીએ પણ આઈ કાંઈ રીડેવલપમેન્ટ તમને ન કરીએ જે આઈની બધી પ્રોસેસ હોય ને રીડેવલપમેન્ટની પણ તમને પૈસા આપીએ તમે બીજે લ્યો એમાં થોડા ઘણા પૈસા ભેગા કરી અને એ વખતે અમે જે ઘર લીધું એ ગોંડલનું આજે પણ જે મારી પાસે ઘર છે હું રહેતો નથી આવે ત્યાં પણ એ છે જે હું આવેલો તે એ હા એનાનું ત્યારે જ નાનું ગણાતું ગોંડલમાં એટલા પૈસા હતાય નહીં અને ટુકડે ટુકડે એ લઈ લીધું તમે બંગલોર નામ પાડેલું ઇરોટિકા પાડે મારી યાદ છે હા અને મારા પહેલા પાસપોર્ટમાં લખાયેલું છે એટલે ઓફિશિયલી હું અમેરિકા પહેલી વાર ગયો ત્યારે ઇરોટિકા લઈ જાય ઇમિગ્રેશન પર ઉપર એટલે એ ઘટના શરૂ થઈ એ પેરેલલ કે ઘર લીધેલું એટલે ઘર થયું પોતાનું મહાન એક સપનું પૂરું થયું નાઇન્ટી એઇટમાં પપ્પા રિટાયર થયા મારું નાઇન્ટી નાઇનમાં જોબ શરૂ થઈ ત્યારે હવે પપ્પાને પેન્શન ના આવ્યું જે આખી એક જુદી કહાણી છે કારણ કે એમનું પેન્શન અટકી ગયું હતું એમણે એક વિકલ્પ ફોર્મ જે એટી નાઇનમાં ભરવાનું હતું એ ગાંધીનગરમાંથી એમ કહેવામાં આવ્યું કે અમારી પાસે ફાઇલમાં મળતું નથી એટલે કોલેજમાંથી એવી પ્રપોઝલ મૂકવામાં આવી કે સર્વિસ બુકનો રેકોર્ડ મોકલીએ છીએ અધ્યાપક આ સર્વિસ કરી છે એ સર્વિસ બુક રેડી છે પણ ગાંધીનગરથી પાછું એ બોલો ટીપિકલ સરકારી જવાબ કે ભાઈ વિકલ્પ ફોર્મ એમણે સ્વીકારેલું ન હોય ને પેન્શનનો વિકલ્પ એટી નાઇનમાં આપેલો હતો એટલે એટી નાઇનમાં એમનું વિકલ્પ ફોર્મ હોય વિકલ્પ ફોર્મ નથી માણસ છે એને જોબ કરેલી છે એ કહે છે તો કંઈ કે ત્યારે નથી એટલે ત્યારે ન હોય એને સીપીએફ મળે બાકી પેન્શન ન મળે એટલે જે રિટાયર થયા પછી જે થોડીક રકમ આવી એમાંથી તો અમે આ પેલું કરેલું મકાનનું મેં કીધું એમ કે થોડાક પૈસા દાન તેન કરીને તો બાકીનું તો કંઈ પેન્શન નહીં એટલે મારી પગારી જ આવક અને એમાં મમ્મીના કેસમાં એવું થાય હું આ બધા એટલા માટે થ્રેડ આપું છું તમને અને ખાસ કરીને આપણા જે બધા મિત્રો સાંભળતા હોય એમને કે એક ઇન્જેક્શન સત્યાવીસ હજાર રૂપિયાનું આવે અને એમની વેન ન મળે એટલે ફેંકી દેવું પડે ખોલેલું કારણ કે એ ખુલી ગયા પછી તમે કંઈ આમ સાચવીને રાખી ન શકો બે કલાક પછી વાપરશો એટલે મેં કીધું આ જે સ્ત્રીએ ખાલી પોતાને કોઈ એને કંઈ જવું હોય હિમાલય કે આ કંઈક જોવા કે ફરવા કે ખાવા એના તમામ અરમાનો સાઈડમાં રાખી દીધા મારી જાતમાં ઓગાળી દીધી પોતાની જાતને કે ઘરની જવાબદારીમાં ઓગાળી દીધી આ મેં તમને કીધું લાલ કાળા પાટિયા કરી મુસાફરી કરી આખી જીવન જેને સાડીઓ કે એમાંય કોઈ દી કોઈ ખર્ચો ન કર્યો એ આટલું સત્યાવીસ હજાર રૂપિયાનું આ તો ઠીક છે એ અત્યારે ઓલમોસ્ટ બે વર્ષની જેમ સૂતા છે બાકી તો એમને પણ જીવ નીકળી જ ત્યારથી મેં મનોમન સંકલ્પ કર્યો કે પૈસા બચાવવાના જ નહીં પૈસા વાપરવાના ઠાઠથી વાપરવાના અને હજી વાપરું જ છું મારી પાસે એટલી અમારા કલાકારો મિત્રો અને બધા જે કમાતા હોય છે તમને ફિલ્ડ વિશે ઘણી ખબર પણ છે એવી કોઈ આવક નથી જ પણ હું વાપરું છું એટલા ઠાઠથી કે એટલે એટલે કે લોકોને એમ લાગે છે કે જયની આવક બહુ વધારે હશે એટલે મારે તો એવું હોય ઘણી વખત મારે એમ કે પહેલી તારીખે એમ જોવું પડે કે આ આમાં કે આટલા ભરવાના છે આમાં આટલા ભરવાના છે આટલા ભરવાના તો આપણે તો હમણાં લંડન જઈ આવ્યા અમેરિકા આવ્યા આમ જઈ આવ્યા એટલે હમણાં આટલા દસ લાખ તો ઓછા કરી આવ્યા અને હવે આમાં તો ત્રણ લાખ જ પડ્યા છે હમણાંઓનો હપ્તો આવશે આ હપ્તો આવશે આ હપ્તો આવશે તો આપણે કંઈક ભેગા કરવા પડશે એક બે એવા મિત્રો છે કે જેને મેં કીધું હોય કે ભાઈ મારે હમણાં હમણાં ચેતન જેઠવાને મારા ફ્રેન્ડને મેં કીધું મારે આ એક ભરવાનું જો હું તો ફોરેન છું મેં કીધું આમાં પૈસા આવશે તો હપ્તો ચેક રિટર્ન થશે એટલે મને કે કેટલા ભરવાના મેં કીધું આટલા છે તો મને અત્યારે હું નાખી દઉં તમારા ખાતામાં પછી થાય એટલે મને પાછા આપી દેજો એવી એક બે લાઇફલાઈન રાખેલી છે મેં પણ એવી ને વાત કરતાં આજે એવું છે કે મેં બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા માટે કીધું હોય કે મારી પાસે અત્યારે નથી અત્યારે આપી જાવ હમણાં બે લેક્ચર કરીને આવી જશે ને લે હું તમને આપી દઈશ તો એ ત્યારની ઘટનાથી એક જેને કહેવાય ને એટીટ્યુડ ફરી ગયો કે પૈસા છે એ તમને તમારા થવાના નથી તમે આખી જિંદગી બચાવી બચાવીને છેલ્લે તમે હોસ્પિટલમાં પડાવો અને લાખ લાખ રૂપિયાના ઇન્જેક્શનોના ઘા થતા હોય એવું બનતું હોય એના કરતા તો ઈ તમે જો જીવતે જીવ વાપરી નહીં ખાવો તો કમસે કમ છેલ્લા શ્વાસ લેતી વખતે એ મેમરી તો હોત તમારી પાસે એટલે એ મારા મગજમાં એટલો સલાક છે કે હું એમાં બહુ જાજી સલાહો નથી સાંભળતો કોઈની કારણ કે મેં નજરે જોયેલું છે એ મારો એક્સપિરિયન્સ છે મેં સલાહો કામ નહીં કરે કે આવે એટલે વાપરી નાખવાના હા એવા નહીં વાપરવાના કે જેને કારણે તમારે કોકનું હું ત્રણ લાખ લઉં તો ત્રણ લાખ બીજા મહિને ચૂકવી દઉં છું પણ એવા હું એવો ત્રીસ લાખ નથી લેતો કોઈની પાસે મને ખબર હોય કે બીજા મહિના મારાથી નહીં ચૂકવાય મને ખબર છે કે હું એટલું કામ તો કરી શકીશ કે ત્રણ લાખ મારી પાસે આ ને એન્ડમાં ભેગા થઈ જશે તો એ મેં કરેલું છે અને ત્યારથી જ આ સંકલ્પ લીધેલો છે કે ગમી જાય ગમે ગમતી ઘડિયાળ મળે તો ઘડિયાળ લઈ લેવાની શૂઝ ગમે શૂઝ લઈ લેવાના હમણાં અમે હું દેવકી કેનેડા સાથે હતા એટલે ત્યાં એક સ્ટોનની બનેલી ઘડિયાળ હતી એક કેનેડામાં એટલે મેં જોયું મેં કીધું આ છે ઇન્ટરેસ્ટિંગ એટલે ભાવ એનો યુરોમાં ઘણો વધારે હતો અરે સોરી ડોલરમાં એટલે દેવકી મને કઈ બધું ઇન્ટરેસ્ટિંગ લાગે આપણે લેવાનું ન હોય એટલે મેં કીધું આ મહિલાઓ સાથે ટ્રાવેલિંગ કરવાનું આ કે નુકસાન છે આ સોલો ટ્રાવેલરો ને તમે લઈ લીધી ભાઈ આવી તમે ઘણી લીધી મને કઈ ઘણી પછી હું હાજર ન હોઉં ત્યારે લેજો આ કંઈ લેવાની વસ્તુ છે મને કાટલી મોંઘી ઘડિયાળ લેવાતી હશે એટલે પહેરવાના જ તમે પહેરો તો કોઈને ખબર પડવાની જ કે કેટલી મોંઘી છે એટલે તોય હું ટગર ટગર ઘડિયાળ સામે જોતો તો એટલે રિસર બાવડું પકડીને મને ખેંચી ગઈ હાલો હાલો આપણે જવાનું જ આગળ એમ કે આ લીધું ઉપર રોકાવાનું એટલે મેં કીધું મેં કીધું પાંચ મિનિટ ઉભો હોત તો મેં લીધી હોત એટલે કે મને કઈ મને તમારી આંખમાં દેખાણું એટલે જ મેં ઘસડવાનું ચાલુ કર્યું કે હાલો આપણે આગળ જવાનું છે તો એ એટીટ્યૂડ ત્યાંથી આવ્યો કે વાપરવાનું તો કોલેજ એક બાજુથી આ કોલેજના મને મીઠા સ્મરણો ખરા છોકરાઓ સાથે અમે પિકનિક કરી ગરબા કર્યા ક્વિઝ કોન્ટેસ્ટ ગૌરવ જસાણી જે આજે પોલીસમાં એસપી છે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં છે એ ગૌરવને ક્વિઝનો બહુ શોખ ગોંડલનો જ છોકરોને ખૂબ એનું અદભુત જનરલ નોલેજ મારા કરતાં તો ક્યાંય પાવરફુલ એ નોલેજમાં તો એ અને અમે બે ક્વિઝ માસ્ટર થાય અને એવી ક્વિઝ કરીએ કે જે સિદ્ધાર્થ બાસુ કે ડેરેક ઓબ્રાયન કે એ લોકોએ ન કરી હોય અને એ ક્વિઝ અમે છોકરાઓ સાથે કરીએ ને આખો આખો દિવસ ક્વીઝ ચાલે બપોરે જમવાનું પછી પાછી નવા રાઉન્ડ ક્વિઝના અને એટલી હદે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને યુજીસીએ ક્વિઝનું મોડલ અમારી પાસેથી લીધું પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પાછળથી યુજીસીએ ક્વીઝ કેમ કરવી છોકરાઓની તો આવું બધું બહુ મજા કરી લજ્જા પિક્ચર આવ્યું હતું બે હજાર એકમાં રાજકુમાર સંતોષીનું મને બહુ ગમ્યું હતું મેં કીધું આ તો સારા મેસેજવાળું પિક્ચર છે અને વિદ્યાર્થીઓને બતાવીએ એટલે શો કરવાનું મનોરંજન કર કલેક્ટર ત્યારે રમેશ મેરજા હતા જે હજી મિત્ર છે મારા અને અમદાવાદમાં છે અત્યારે કલેક્ટર તો મેં કીધું મેરજા સાહેબ મને આમાં તમે થોડીક હેલ્પ કરો તો હું વિદ્યાર્થીઓને શો કરું અને કોલેજમાં હોવા થઈ ગઈ કે પિક્ચરના શો છોકરા છોકરીઓ ભેગા જાય અંધારામાં બેસે છોકરા છોકરીઓ બે હજાર એકનું વાતાવરણ રાજકોટનું અત્યારે હોવા થાય એમ છે જો તમે કરો તો એટલે આ તો કેમ વાલીઓની લેખિત સંમતિ જોઈએ ને આમ જોઈએ ને તેમ જોઈએ મેં કીધું આ કંઈ એફઆઈએસવાય ટીવાયના વિદ્યાર્થીઓ છે આ બાલ મંદિર નથી કે વાલીઓની સંમતિ લેવાની હોય પિક્ચર જોવા માટે એટલે એટલે મને કે કે પછી કાંઈક પણ ઘટના બનશે ને અઘટિત બનાવો બનશે ને તો એના માટે આપણે કોલેજની નામ કલંક લાગશે ને આ ધર્મગુરુઓ જેવી વાતો બધા અધ્યાપકો કેથી કરવા કે એટલે એટલે પછી હું ક્લાસે ક્લાસે ફર્યો દરેક વર્ગખંડમાં અને ફરી ફરીનું કહેતો જાઉં કે જો પિક્ચર તમને બતાવવા વાળો પ્રિન્સિપાલ બીજો નહીં મળે ભણાવવા વાળા પ્રિન્સિપાલ તો ઘણા મળશે પરીક્ષાની તૈયારી કરવાવાળા વાળા મળશે હવે મારી આબરૂ તમારા હાથમાં છે મેં કોલેજમાં બધાને સંચાલકોને બધાને કીધું છે કે ભાઈ કોઈની સંમતિની જરૂર નથી મન ભરોસો છે મારા સ્ટુડન્ટ ઉપર એ કાંઈ એવું કંઈક નહીં કરે કોઈ એવા ખીખિયાટા ચીચિયારીઓ કાંઈ એવી કિસ્સા કિસ્સી કાંઈ નહીં કરે આવું તો જ બોલ્યો તો બરાબર એટલે મેં કીધું તમને જો એમ લાગતું હોય કે હું સારું કામ ને સાચું કામ કરું છું તો આવું કંઈ કરતા નહીં હું તમને ત્યાં નહીં કહું ચાલુ પિક્ચર કે બુમ નહીં કરું અત્યારે તમને સૂચના આપી દઉં છું એમ બરાબર તમને એમ લાગતું હોય કે ખોટું છે તો પછી મારે બીજે દિવસે મોઢું બતાવે છે એવું નહીં રહે એટલી અધે બિચારા છોકરાઓ પાંચસોથી ત્યારે તો પાંચસોની સંખ્યા થવા આવી હતી કોલેજમાં એટલા ચૂપચાપ બેસીને બધા પિક્ચર જોવે કે મારે રીતર ચાલુ પિક્ચર ઊભા થઈને એમ કેવું પડ્યું કે તમને ગમે તો સિટી વગાડજો તાળીઓ પાડજો આટલા બધા ડાયરને પણ બેસવાની જરૂર નથી જેને પિક્ચર જ ન લાગે તમને એમ કે આ ચારસો જેટલા પિક્ચર જોવા આવ્યા છે તો એ બધા મારે મારી પ્રેઝન્ટ મેમરીઝ છે કે મને છોકરાઓએ બહુ પ્રેમ કર્યો કે આવો પ્રિન્સિપલ મળે નહીં એમ કે આવી લાડ કરાવે આપણને એમ અને પાછું ભણાવે અને મારો એક ટ્રેક રેકોર્ડ છે વિમેન્સ કોલેજમાં એડોક ભણાવું તો ત્યારથી શરૂ કરી અને મેં બે બીજી જગ્યાએ થોડું થોડું એડોક ભણાવેલું એ ધમસાણીયા કોલેજ મારી માતૃ સંસ્થામાં અને આ ભાલોડિયા કોલેજ મારી પાસે ભણેલો એક પણ વિદ્યાર્થી ફેલ નથી થયો નોટ એ સિંગલ સ્ટુડન્ટ હંડ્રેડ પર્સન્ટ એને હું વાર્તાઓમાં રસ લેતો કરું નવલકથા બિચારા આવીને પૂછે ખરા કે સાહેબ તમે અમને એમ એમ છો કે આ વાર્તા વાર્તા વાંચવી જોઈએ ઘરે છે ન તો મારે શું કરવું મેં કીધું હાથમાં નથી પરીક્ષા પદ્ધતિ બદલાવવી પણ હું તમને એટલું કરી દઉં કે તમે પરીક્ષા પાસ થશો એ જવાબદારી મારી અને કડકાઈથી બહુ નીતિવાળી રીતે કોઈ જાતની કોઈ હા છોકરાઓને જરાક આપણે ફેવર કરીએ એમ નહીં તમે વક્તા તરીકે એટલે કે પ્રોફેશનલ વક્તા તરીકે સૌથી પહેલું પ્રવચન ક્યારે કર્યું પ્રોફેશનલ વક્તા તરીકે મમ્મીની અવસાન થયું ને જ્યારે મેં નોકરી છોડી દીધી પછી તો ઓફિશિયલી છોડી દીધી મામાની સાહેબે બોલાવીને મને કીધેલું કેટલા પગાર પંચ આવશે મેં કીધું તમે તો આયુર્વેદના ડોક્ટર છો હું જીવવાનો છું બધું લખીને દઈ ગયો કે આવું જીવીશ તો એ થોડું કોઈ લખીને દે તો મેં કીધું મારા મમ્મી જતા રહ્યા આમને મેની બધી સપનાઓ લઈને કે ઘર આવું બનાવશું નામ કરશું આમ ફરવા જશું ના હવે મેં કીધું એ જતા રહ્યા હવે મને જવા દો ને મારે નથી પકડીને રાખો એટલે છેલ્લું પ્રોટેક્શન એમણે મને આપ્યું હતું પેલા રાજીનામા સામે હું રાજીનામું આપું કોઈ મંજૂર ન કરે પેલા ભૂલેત્રા સાહેબ મંજૂર ન કરે મમ્મી ગુજરી ગયા પછી મેં કીધું કે હવે મારો કન્ફર્મ નિર્ણય છે કે હું રાજીનામું આપી જ દઈશ તો બાવાણી સાહેબ મંજૂર ન કરે વાઇસ ચાન્સેલર બે હજાર માં બે હજાર બેમાં અને એટલે તે વખતે તમારી ત્રીસથી હજુ અઠ્યાવીસ અઠ્યાવીસ ટ્વેન્ટી અને એમાં આ આ બધું ચાલે રાજીનામું પછી મેં રાજીનામું આપી દીધું પછી નવી ગડબડ શરૂ થઈ નવો પ્રિન્સિપલ ના આવે ત્યારે પગાર ના થાય કોઈને કારણ કે સહી તો બેંકમાં મારી ચાલતી હતી અને પહેલાં લોકોને તો શરમ આવે કે આ તો કોન્ફ્લિક્ટ કરીને ગયો છે લેવેને પછી મને ફોન મેં કીધું કે કોઈના પગાર અટકાવવા કે એડમિશન પ્રોસેસ અટકાવી દેવી આ આ સંસ્થામાં મેં કામ કર્યું છે અને મેં સિંચી મોટી કરી છે તેનું હું કંઈ હું ગળાટુપો નહીં દીધો એટલે મને એવી સલાહ મળી કે નોટિસ પગાર તમને આપીએ ત્રણ મહિનાની નોટિસ રાજીનામું પાછું ખેંચો અને ત્રણ મહિનાની નોટિસ ઉપર રાજીનામું આપો મેં કીધું એ કંઈ પાછું પાછું ખેંચવાનું નથી મારે તમારો એક રૂપિયો જોતો જ નથી મેં દોઢ મહિનો મફત કામ કરી દીધું અચ્છા એડમિશન પ્રોસેસમાં એમ લાગે કે પ્રિન્સિપાલ છે અને પણ શરત એક જ મેનેજિંગ ટ્રસ્ટી કે કોઈ પણ પ્રકારના ટ્રસ્ટી અમારી ચેમ્બરમાં મોઢું જ બતાવવા આવવાનું નહીં બરાબર હું સહી કરી દઈશ કામ કરી દઈશ તમારો પગાર લેતો નથી ઉપકાર કરું છું તમારો જો મોઢું દેખાશે એટલે બીજી મિનિટ ઊભો થઈને જતો રહીશ છેલ્લો દોઢ મહિનો મારી રીતે જ ચલાવીશ તમારી રીતે તો નહીં જ ચલાવું અને એમને ગરજ હતી કારણ કે બેંકવાઈઝ સહી ફરે નહીં અને એડમિશન તો લેવા પડે ને વાલીઓને શું બતાવો કે કોલેજ પ્રિન્સિપાલ વગર નહીં છે જ્હોન મેથ્યુ કરીને જે આજે દુબઈ છે એને છોડી દીધી કોલેજ દોઢ વર્ષ પછી પણ એ જોન મેથ્યુ નામના એક નવા પ્રિન્સિપાલ આવ્યા એટલે ભરતી થઈ અને જે લોકોને મળ્યો એમાં બેટન પાસ કરી પ્રોપર અને પછી હું નીકળી ગયો પણ પગાર નથી લીધો રિઝાઇન જે દિવસે કર્યું એ દિવસથી રજાનો એ પગાર નથી લીધો પેલો નથી લીધો એટલે આઠ હજાર ઉપર સમથિંગ સિલક હતી મારી પાસે મેં રાજીનામું આપ્યું ત્યારે અને એમાં થોડાક મહિના પછી એક ડૉક્ટર લાખાણી કરીને જેતપુરના એ મારા વાંચકને આમ ભદ્ર માણસને એમના જીવનમાં અવસાન થયેલું એ રીતનું ને એ બધું કરેલું લખાણ તો એ એકવાર કે ભાઈ આ બહાર ન કાઢવા જોઈએ આપણે જય વસાવડાને મારા વાલજી બાપા ટ્રસ્ટી આવ્યા મને મળવા કે તારા માટે હું જુદી કોલેજ કર દઉં જે મારી ભણતો એ કોલેજના ટ્રસ્ટી જેના દીકરા રશ્મિભાઈ એ ગેલેક્સી સિનેમાના માલિક જેને મેં એક સિનેમાન સાહિત્ય બુક અર્પણ કરી છે અને એ કે તારા એટલે મેં કીધું બાપુજી હવે મને કોઈના હાથ નીચે કામ કરવું નહીં ફાવે એ સ્વાદ મેં ચાખી લીધો કે કોઈની અંદર કામ કરવું એટલે શું એટલે મેં કીધું મારે નોકરી કરવી જ નથી તમે બધા આટલો પ્રેમ કરો મને સાચો મને ઘરે મળવા આવીને કે તારા માટે હું કોલેજ ઊભી કરી દઉં એ હું આખી જિંદગી યાદ રાખીશ જો અત્યારે યાદ રાખીને કહું છું પણ મેં કીધું હું નોકરી કરવા નહીં આવું હવે એટલે એ આઠ હજારની સિલકમાં એમ ચાલતું હતું પગાર એટલે આવક શું ઓલી કોલમ વાળી જે કોલમ લખતો તો ગુજરાત સમાચારમાં એની આવક અને પપ્પાનું પેન્શન તો બંધ તે વખતે બે કોલમ આવતી એક કોલમ એક કોલમ આવતી બીજી કોલમ તો કાંતિભાઈ સર્ચલાઇટ જે છોડી એની જગ્યાએ શરૂ થઈ અનાવૃત એની એક કહાની છે અચ્છા એ કોલમ કેમ શરૂ થઈ ગુજરાત પહેલી કોલમ પણ કેમ શરૂ થઈ પણ હવે ઓકે કારણ કે આપણે હજી એક સિનેમા વાળી વાત બાકી છે બીજી ઘણી બધી વાતો બાકી છે અને આપણે બાર દિવસની કથાનું નક્કી પેલું હવે આપણે પહેલા એપિસોડમાં કીધેલું કે તમે લેખક કેવી રીતે બન્યા અને વક્તા કેવી રીતે બન્યા તો ત્યારે આપણે લેખક કેવી રીતે બન્યા એની વાત કરીએ ઓકે વક્તાનું તો બહુ નાનકડું છે કે લાખાણી સાહેબે મને એમ કીધું કે ભાઈ બૌસમિયા કોલેજમાં તમે અમારી કંઈક જેતપુરમાં એના કમ્પાઉન્ડમાં એક પ્રોગ્રામ મેં રાખ્યો છે મૂળ એમણે મારા પપ્પાને કીધું હતું કે આપણે જય ભાઈ ડોકરી કર્યા વગરને એમને એમ બેઠા છે ને કંઈક બહાર કાઢીએ એમ બિચારા સારી ભાવના અને મારો મિત્ર ધર્મેશ જોશી આજે મિત્ર છે જે વન્ડરલેન્ડમાં બુકો બધી છાપતો એટલે એ યોગ ધર્મેશ જે છે એ ફિયાટ કાર એની પાસે એટલે મેં કીધું કે આવું પ્રવચન એક જેતપુર કરવાનું છે તો મને કાલે આપણે જાય એ આઉટિંગ થશે એની ફિયાટ કારમાં અમે ગયા એ પ્રવચન કહ્યું પ્રોફેશનલ પ્રવચન કોલેજમાં ભણાવતો અને એકેડેમિક સ્ટાફ કોલેજમાં બોલવા માટે જતો ને એ બધું તો એકેડેમિક પ્રવચન પ્રિન્સિપાલ તરીકે કવર મળે આ કવર મળે એ કવર મળ્યું ને સાહેબે મેં ના પાડી કે મારે તો હું કંઈ જોતું નથી એટલે સાહેબ ખિસ્સા મેં કવર મૂક્યો કે ભાઈ તમને ગાડી લીના એવા ખર્ચો તો થાય ને ગોંડલથી એમ હવે જેતપુર ગોંડલ કે એવો ખર્ચો ન થાય તમે જાણો છો બહુ બાજુ બાજુ એટલે દોઢસો રૂપિયા એ કવર ના હતા એ પુરસ્કાર વન ફિફ્ટીતપુરમાં દોઢસો રૂપિયાનું સૌથી પહેલું પ્રવચન કર્યું એ જ ગાળામાં કદાચ મેં ક્યાંક વાંચેલું તમે લખેલું કે તમે બોલ્યા હતા ક્યાંક કે સુરત કે ક્યાંકથી તમે પ્રવચન થી પાછી બસ પકડતા હતા અને કઈ સ્વામી સચ્ચિદાનંદ તમને હા એ એ એક દોઢ વર્ષ પછી એના એક દોઢ વર્ષ પછી ત્યાં સુધીમાં નાના મોટા પ્રવચનો શરૂ થઈ ગયા લગભગ એ જ ગાળો હશે એટલે દોઢ વર્ષ પછી આ દોઢ વર્ષ પછી એ શું હતું એ એ પેટલાદમાં પ્રવચન હતું અને સ્વામીજી સાથે હતા ત્યાં મંચ ઉપર અને મારે બસ પકડવાની હતી એટલે હું ઊભો તો અને સ્વામીજી નીકળ્યા એટલે એમનું એમ ધ્યાન પડ્યું જય વસાવડા તરીકે નહીં કે આ ભાઈ તો હતા આપણે સ્ટેજ ઉપર તો આવી શું ઊભા રોડ ઉપર હવે આયોજકો પોતપોતાની રીતે એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે મેં ગોતવાની ટ્રાય કરી આયોજકોને પણ એ કોઈ કોઈ દેખાણા નહીં કારણ કે બીજા કાર્યક્રમ મોટો હતો પણ મારે જવાની ઉતાવળ હતી કારણ કે ગોંડલ એટલે સાત આઠ કલાકનો રસ્તો થાય બસમાં એ વખતના બધા રોડ મુજબ તો મેં કીધું હવે આપણે અહીંથી ભાગીએ એટલે મેં પાનવાળાને પૂછી લીધું બસ ક્યાં મળે ત્યાં જઈને ઊભો તો સ્વામીજીએ મને કારમાં બેસાડ્યો કે તમે પ્રવચન કરવા આવો છો એ લગીને શરત નથી મૂકતા કે હું ટેક્સીમાં આવીશ એટલે મેં કીધું ના તમારી પાસે ગાડી જ મેં કીધું ના ગાડી તો છે જ નહીં મારી એટલે તો હું બાવો થઈને ગાડીમાં ભરું છું કે તમે એક જુવાન માણસ થઈને શું એમ ઉભા જોઈએ મસ્તી રાહ જોઈને એટલે કે બેસો પછી બધી થોડીક અગવડોમાં આરાધનાની એ બધી એમની વાતો કરી મને કંઈ આયોજકોને ચોખ્ખું કહી દેવાનું અને પુરસ્કાર માગવામાં જીભ ન ઉપડે તો મારી જેમ એમ કહેવાનું મારા પુસ્તકો ખરીદો મારી કેસેટ ખરીદો મેં કીધું મારી પાસે કંઈ કેસેટ નથી પુસ્તકો છે મેં કીધું નવ ભારતે બહાર પાડેલા પણ કેસેટ નથી ની ચાર પુસ્તકો છે તો મને કહે કે આવું એનું મફત નહીં બોલવાનું અને મફત જવાનું નહીં પહેલી વાત તો એ કે બસ બસમાં લટકતા લટકતા પ્રવચન કરવા નહીં જવાના તમારા પોતાના વાનમાં જવાના પાણી મૂક્યું કે વોટર બેગમાંથી પાણી મૂકવું બાવા પાસે મજાકમાં કહેતા વોટર બેગ હતી ને પાસે આમ મૂકો પાણી જમણો હાથ રાખીને એટલે એમણે એ દિશા આપી કે ભાઈ સ વેતન કામ કરો અને પહેલા તો પ્રવાસ પ્રવાસ માગી લો એવું નહીં કે ભાઈ હું ચલાવી લઈશ ને આ ચાલશે ને ફાવશે ને જોશું ને થઈ જશે ને મને સેમ એક્સપિરિયન્સ નરેન્દ્રભાઈનો છે હું એમના જ્યોતિપુંજ માટે ગયેલો ત્યારે એટલે મેં કહેલું કે ભાઈ ટ્રેનમાં મારે દિલ્હી જવાનું તો બમન ઇરાનીના બોલીવુડ કાબોસમાં ભાગ લેવાનો મને કે ગુજરાતમાંથી કોઈ દિલ્હી જાય એ આનંદનો વિષય છે એ કંઈ એપોલોજીનો વિષય નથી એટલે મેં કીધું એટલે મેં કીધું સાહેબ વાત તો સાચી છે પણ મારે મને કે ટ્રેનમાં નહીં જવાનું ફ્લાઇટમાં જવાનું સમય બચાવવાનો સારા એસીમાં જવાનું બરાબર આરામ કરવાનો તબિયત સાચવીને રાખવાની કામ કરવાનું જીવનમાં એટલે એવો મને કહે કે એટલું બધું સાદગીવાળું નહીં થવાનું કે જેને કારણે આપણી શરીર ઉપર અસર આવે તમે વક્તા તરીકેની તમારી આખી કરિયરનો એક અલગ ફાંટો છે આપણે એ પણ કવર કરીએ નેક્સ્ટ એપિસોડમાં અત્યારે આપણે લેખક તરીકે ની જે તમારી શરૂઆત થઈ જી એના વિશે વાત કરો કે કોલમ કેવી રીતે શરૂ કરી એ વાત તો હું એકવાર આ જીએલએફમાં બોલેલો એટલે તમને ટૂંકમાં કહું કે પેલી સૂર્યકાંતભાઈ વાળું ચાલુ થઈ ગયું નાના નાના પીસીસ લખવાનું પછી નાના નાના પીસ મોટા થતા ગયા આવડુંક લખતો એમાંથી આવડું થતું ગયું અડધું આવતું ગયું એમાં લોડ શેડિંગ વજુભાઈ વાળા ત્યારે ઉર્જા મંત્રી હતા અને લોડ શેડિંગ ગુજરાતમાં શરૂ થયું કેશુભાઈની સરકાર એટલે અમારે લાઇટો જતી રહે કલાકો સુધી અને બાભા એટોમિક રિસર્ચ સેન્ટર જિંદગીમાં પહેલીવાર જે મુંબઈ મેં જોયું બાર્કની સ્પર્ધામાં વિજેતા તરીકે એટોમિક એનર્જી ઉપરની સ્પર્ધા આજની તારીખ સુધીમાં નોન સાયન્સ સ્ટુડન્ટ જો એમાં જીત્યો હોય તો હું એકલો બાકી બધા સાયન્સવાળા જીત્યા છે અને ગુજરાતમાંથી મેં ભાગ લીધો અને ખૂબ બધું વાંચ્યું નગેન્દ્રભાઈ લગતા એ વખતે સફારીને સ્કોપમાં એ બધાએ જર્મિનેશન કર્યું હોય બીજું બધું વાંચ્યું અને એ બધું વાંચીને મેં ભાગ લીધો અને મારો નિબંધ આવ્યો નંબર આવ્યો આર ચિદમ્બરમના હાથે અણુશક્તિ પંચના અધ્યક્ષ કલામ સાહેબ આવ્યા હતા એ ફંક્શનમાં એ તો પ્રવચન કરવા આવેલા અને હું ગ્રેપ જ્યુસ જોઈને આમ દારૂ હશે એમ માનીને આપણે ન પીવાય એમ જોતો હતો એટલે કલામ સાહેબ પાછળથી આવીને કે ઇટ ઇઝ અ ગ્રેપ જ્યુસ યુ કેન ડ્રિંક ઇટ એટલે મેં કીધું સર આઈ વોઝ થિંકિંગ થઇટ મે બી વાઇન એટલે નો 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 ઇટ્સ નોટ વાઇન ઇટ્સ અ ગ્રેપ જ્યુસ યુ શુડ ડ્રિંક ઇટ એટલે એવા માણસોની વચ્ચે બારક માર્યો અને બધું ફર્યો મુંબઈમાં અને બધું એ ફર્સ્ટ એન્કાઉન્ટર થયું ત્યારનો એ મેં નિબંધ લખેલો એ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર વાળો અને એ નિબંધ જે છે એ મારી પાસે પડેલો આખો લખાયેલો હરસુખભાઈ સંઘાણી પાસે હું ગયો તો ત્યારે ફૂલછાપનો દબદબો અને ફૂલછાપમાં તો મોટા મોટા ચર્ચાપત્રો પણ છપાય અને સંઘાણી સાહેબને મેં કીધું કે આ મારો વિજેતા નિબંધ છે એટલે મને કે અમારું ભાઈ ગ્રામીણ છાપું છે આમાં ગામડાને ઉપયોગી વાતો હોય એ ચાલે આવી બધી અંગ્રેજી શબ્દોવાળા શબ્દ નિબંધો ન ચાલે આપણે મને આ બધા થયા છે શીલાબેન રિડીફમાં મને લખવું જેવું એવું કાંતિભાઈ એમ કે શીલાબેનને કીધું તું કે તું રીડીફ ગુજરાતી કરે છે તો આ જઈને કે લખે એ સારું લખે છે એમ કે એટલે તો હું શીલાબેન પાસે લખીને જે લેખ મોકલાયો એટલે શિલાબેન એમના આજે સંપર્કમાં છે ને બહુ વાલ કરે મને એટલે એટલે મને કહે આ તો કે લેખ છે એટલે મેં કીધું આ રાજકોટ ઉપર લેખ લખવાનો મને કહેલો એટલે મેં કીધું કે મને કે પહેલાં તો સિટી પ્રોફાઇલની અંદર સિટીમાં રહેનારા માણસોના નામ આવવા જોઈએ એટલે તોય એ લોકો વાંચે આપણે જ આપણે બધું લખી નાખીએ સિટી વિશે એવું ન હોય બીજાને કોટ લેવાય એટલે મેં કીધું ઓકે હા એ હું તમને બધું કરીને રિટાઈટ કરતું મને કે પણ આ એક પેરેગ્રાફમાં ક્યાંય બ્રિથિંગ સ્પેસ જ નથી આવતી માણસ શ્વાસ લેતો બંધ થઈ જાય આટલું લાંબુ પેરેગ્રાફ વાંચે તો નાના નાના વાક્યો લખો ટૂંકા વાક્યો લખો વચ્ચે તમે આમ અધૂરું છોડો એટલે એડિટર જે ન શીખવાડી શકે એવું એમણે મને એક લેખવા શીખવાડી દીધું કારણ કે ગુજરાત સમાચારમાં હું લખીને આપતો હોય તો સીધું છપાઈ જતું તો આ બધી ટ્રેનિંગ ચાલુ હતી આવી પેરેલ ટ્રેનિંગ પેલો લેખ ઉર્જા અને ઉત્પાતવાળો જે રિજેક્ટ થયેલો હતો સંઘાણી સાહેબ દ્વારા એને મેં નવ ભાગમાં ડિવાઈડ કરી અને રીરાઈટ કર્યો અને ઉર્જા ઉત્પાતને ઉકેલી નામથી ગુજરાત સમાચાર રાજકોટમાં નાઇન પાર્ટમાં છપાડું સાતમા પોર્ટ છપાણો ત્યારે શ્રેયસભાઈ ફોન કર્યો કે કોણ છે આટલી બધી જગ્યા શું કામ આપો છો સ્પેસ સ્પેસ આપવા આપણે ખાલી રાખીએ એટલે આ કોઈ ઉપર નથી કોને આપો છો આ જગ્યા એટલે સૂર્યકાંત ભાભીને મળેલા છે સ્મૃતિબેને કીધેલું છે કે આ છોકરો સારો છે હોશિયાર છે ને લખવા દેજો એટલે શ્રેયસભાઈ કે પણ કંઈક રોજ થોડું છપવા દેવાનું હોય કોઈને આપણે ગુજરાત સમાચારમાં કોઈ સિરીઝ ચલાવી જાવી ડેલી એટલે એ એમને ખીજાણા એટલે સાહેબ જરાક હું જાણા સૂર્યકાંતભાઈ એટલે મને ફોન આવ્યો મને કે તમે અમદાવાદ જઈને એક વાર મળી આવો નહીંતર આમાં શું થાય પછી મારે બીજી વાર મુશ્કેલી પડે ને મારે બીજી બધું કામ બંધ થઈ જાય ને તમે એકવાર મળી આવો તમને પરિચય થાય એમ મેં કીધું તમે ટાઈમ લઈ જવ હું મળી આવું કાંઈ વાંધો નહીં શ્રેયભાઈને મળવા ગયો મને ઘણી બધી બધી કથાઓ કીધી હતી કે બહુ આકરા છે ને બહુ આવા છે ને બહુ તેવા છે ને તો વાત નહીં કરે નહીં તો તમને કંઈ ગણકારશે જ નહીં ને રૂપિયા પૈસાની વાત કરશો તો તું ભાજપ જતા રહેશે ને એવું બધું પણ કીધું હતું તો ઊગ્યો મળવા માટે તો પછી વાતો થઈ મને કે તમે શું કરો છો ને એમાં બધી વાત ઝગમગની વાત નીકળી એમાં ઝગમગ મને કંઈ ત્યારે તમને ખબર છે શાંતિભાઈ છાપું સંભાળે ને ઝગમગમાં મને રસ પડે આમ તો પછી અમે લગભગ દોઢેક કલાક બેઠા હું શ્રેયાસભાઈ મને કે તમે સારું લખો છો બધું સારું બન્યું કેટલું નોલેજ છે તમારી પાસે તમારે તમે એક કામ કરો ઉપર નિર્મમ બેઠો છે અમેરિકાથી ભણીને આવ્યો છે એને બહુ મજા આવશે સાયન્સનું બધું તમે લખો છો ને એ બધા મને એને બહુ ખબર પડે મને આટલી બધું ખબર સાયન્સની ન હોય તમે એને મળી આવો અહીં લગી આવ્યા છો તો હું એને કહું છું કે તમે આવો છો એમ એટલે હું મળવા ગયો બે પાંચ ઔપચારિક વાત થઈ નિર્મમભાઈ મને કહે કે તમે આ બધું વિજ્ઞાનનું લખો છો તો વિજ્ઞાનની કંઈક બહુ ખબર છે તમને મેં કીધું ને હું વિજ્ઞાન ભણેલો એમ નથી પ્રેક્ટિકલી પણ મને રસ ખરો વાંચનનો મને કે ઇલેક્ટ્રોન કોણ છે કે તરંગ છે વેવ ઓર પાર્ટિકલ મેં કીધું બોથ એકોર્ડિંગ ટુ સિચ્યુએશન ઇલેક્ટ્રોન કેન બી વેવ એન્ડ ઇલેક્ટ્રોન કેન બી પાર્ટિકલ રિસર્દ ઉભા થઈ ગયા મને કે આ સવાલ કેટલા વખતથી બધાને પૂછું છું બધા ડબ્બાઓ ખોટા જ જવાબ દેતા હોય છે કોક કે કણ છે કોક કે પાર્ટિકલ છે એ બેય છે એવો જવાબ મને કે કે જેને ખરેખર વિજ્ઞાનની ખબર હોય એને જ વાત એટલે મેં કીધું આ પણ તો ખબર છે કે બે છે ઇલેક્ટ્રોન ઇઝ બોથ મને કે કોલમ લખો આ બધું શું લખો છો નવ હપ્તાને આઠ હપ્તાને સાત હપ્તાને આમાં મને કે ક્યારે છપાય કોણ વાંચે ખાલી રાજકોટવાળા વાંચે જ તમારું પોલિટિશિયન કોલમ લખો એટલે મેં કીધું કોલમમાં તો સબ્જેક્ટ ખૂટી પડે એટલે હશે હશે મને કે તમને ખબર છે ગુજરાત સમાચારમાં કોલમ લખવા માટે લાઈનો હોય હું તમને સામેથી કહું છું કોલમ લખો હું પૂછતો નથી નીચે પપ્પાજીને તમારી ચાલુ કરવી કે નહીં હું એમ કહું છું કે લખો એટલે મેં કીધું વાત સાચી પણ સબ્જેક્ટનો હોય શું લખવું એટલે મને કંઈ વાંધો નહીં સબ્જેક્ટ ખૂટી પડે ને તેથી આપણે બંધ કરી દેશું ત્યાં લખી તો લખો અને મને કંઈ મને નામ આપો પૂર્તિમાં તો જગ્યા ખાલી નથી પણ હમણાં મેં શનિવારની એક કોમ્પ્યુટરની પૂર્તિ ચાલુ કરી છે એક પાનાની છાપાની અંદર મનપઈ એડિશન એમાં એક બોક્સ જેટલી જગ્યા ખાલી છે એમાં શરૂ કરી દઈએ આપણે એ પૂરતી હું સંભાળું છું ત્યારે એ યંગ હતા એટલે કે એક પાનું હું સંભાળું છું એટલે એમાં કોઈની પરમિશન આપણે લેવાની નથી કે તમે લખો અને પછી એમ કે સ્મૃતિબેન રાજકોટ એડિશન સંભાળે તમને આ છાપાની દુનિયાની ખબર છે એટલે એમ કે પુરસ્કાર તો કઈ સ્મૃતિબેન નક્કી કરશે કારણ કે રાજકોટ એડિશનમાંથી તમે છો એટલે હું સ્મૃતિબેન પાસે ગયો સ્મૃતિબેન મને કે તારું છપાયા ઉંમરે બહુ સારું કહેવાય એટલે મેં કીધું પણ મારે તો આવક જ નથી ત્યારે તો હું વિદ્યાર્થી જોવો હતો ને નાઇન્ટી સિક્સની વાત તો કંઈક કીધું એટલી આવક નથી હું પિક્ચર પિક્ચર જોવા જાઉં તો હું મારા પૈસા જાઉં છું મમ્મી પપ્પા પાસે પૈસા નથી નાખતો તો મને કે કંઈ વાંધો નહીં તો તને થોડુંક તો આપીએ એમ કે આપીએ એવું નથી એમ કે બીજા લોકો તો માગતા જ નથી અહીં પણ તું માગે છે તો આપીએ એટલે બહુ બહુ મને મારે કહેવું જોઈએ ઓન કેમેરા કે શ્રેયાસબેન સ્મૃતિબેને તો મને અમૃતસર મૃતસર ને દીકરો જ ગીણો છે આજની તારીખે પણ હમણાં બીમાર છે સ્મૃતિબેનનું મળવા ગયો તો બીમારીમાં પણ એ મારી પાસે ફોટો છે મેં સેલ્ફી લીધો ત્રણેય જણાનો તો અમે લગભગ અઢી ત્રણ પોણા ત્રણ કલાક વાત કરી અને આટલી બીમારીમાં પથારી કે તારી મા તો જતી રહી હવે તું લગ્ન કરતો હું જોઈને જાઉં તો આવી આવી આવું પણ એટલે પણ એ કહે કે એમ એને બહુ હેત હતું આમ એટલે હું જે રીતે વાત કરું ને બીજા બધા લોકો નવાઈ લાગતી કે આવી રીતે ન વાત થાય એમ ત્યાં જઈને તમારે શેઠ લોકો સાથે આમ વાત ન કરાય એટલે હું કહું હું કંઈ હું ગણતરીમાં નથી લેતો હું તો કહું છું જે મન મનમાં આવે કામ હોય આમ ન હોય તો એવું જ મારે ફિલ્મનો પહેલો લેખ મેં લખ્યો હતો તો ચાલી ગયો પછી બીજો લેખ મેં લખ્યો સિનેમા ઉપર એટલે મને રમણીકભાઈ પંડ્યા પૂરતી સંપાદક હતા બહુ સિનિયર એમણે પણ બહુ મને મદદ કરી બધું મને કે હેડિંગ આ આ અહીં પૂરો કરી નાખાય લેખ આ વધારાના ફકરા લાગે છે તો રમણીકભાઈનો ફોન આવ્યો કે સાહેબે કીધું છે કે સિનેમા ઉપર આપણે છાપતા જ નથી એ ચિત્રલોકમાં હોય બધું એટલે મેં કીધું તો સાહેબને કહેજો સિનેમા વગર તો હું લખી નહીં શકું એટલે કે તો સાહેબને વાત કરો શેઠ નહીં તો શેઠ બોલતા એટલે મેં સહેશ રાતના ફોન આવ્યો એમને કીધું હશે મેં કીધું તમે કહો ને હું ઘરે જ છું મે કીધું ઘરનો લેન્ડલાઈન નંબર છે તો ફોન આવ્યો મને કે આપણે છે ને પિક્ચરનું ના લખીએ બધું જાહેરાત હોય આપણે જો ગુજરાત સમાચારમાં કોઈ બી સિનેમાની જાહેરાત પણ નહીં આવે એ ને બધું છાપે કે આપણે નહીં એટલે મેં કીધું પણ સાહેબ સિનેમા હું તો ટોપિક તરીકે લઉં છું હું કંઈ સિનેમા એટલે સિનેમા હું કે સ્ટીવન્સ પિલબર્કના પિક્ચરનું લખું થોડો સ્ટીવન પિલબ્રક મળવા આવવાનો છે અને ખબર નહીં મેં મેં શું 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 લખ્યું એટલે તો મને કહે કે પણ આપણી પોલિસી છે તો મેં કીધું તો પછી મારાથી લખી નહીં શકાય એટલે આપણે એક કામ કરીએ મેં કીધું આમાં તો તમારું જ છાપું છે એટલે મેં કીધું આપણે બંધ કરી દઈએ કોલમ મને કે તમે શું બોલો છો એ તમને ખબર છે એટલે મેં કીધું શું બોલો છે એટલે હું તમને આમ બહુ કોલ્લી લઈએ કોલ્ડિયલી શબ્દ નહોતો હોય આપણે કીધું હું તો તમને બહુ શાંતિથી એમ કહું છું કે મારાથી કંઈ ફિલ્મ વગર લખી નહીં શકાય ફિલ્મ તો મને લખવું બહુ ગમે અને આપણી પોલિસીમાં એ ફિટ ન થતું હોય તો એક જ રસ્તો છે ને કે કોલમ બંધ કરી દેવી બીજો રસ્તો થોડો છે મને કે આપણે કાલે વાત કરીએ પછી બીજાની શરવણિક ભાઈનો કાકાનો મને ફોન આવ્યો મને કે 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 શેઠમ કહેતા હતા કે એને લખવા દેજો એટલે હજી ઘણા લોકોને એ વાંધો પડે છે હજી આજની તારીખે પણ કે જઈને અમુક ટોપિક લખવા મળે છે એ અમને નથી મળતા એ તમે જે શરૂ કરી નિર્મભાઈના પાના ઉપર શનિવારે રવિપૂર્તિ ની અંદર ગઈ ચંદ્રકાંત બક્ષી લખતા ગુજરાત સમાચારમાં એટલે બક્ષી સાહેબ એ લખવાનું બંધ કર્યું એટલે એક જગ્યા ખાલી પડી હવે એ ફ્રન્ટ ની જગ્યા હતી બે હજાર બે કે તમારી કોલમ આવી દિવ્ય ભાસ્કર શરૂ થયું તે હા એ વખતે એ બે હાજર ત્રણ પછી આ તમને યાદ હોય તો પેલા તમારી કોલમ અવારનવાર તમે લખતા અને બીજી એક કોલમ પણ તમે લખતા પ્રિય જિંદગી પ્રિય જિંદગી એટલે જે જગ્યાના ઉથલપાથલ થઈ ને બક્ષી સાહેબ ના જવાને કારણે એ ઉથલપાથલમાં મારો નંબર રવિપુર થી આવ્યો આમાં એક પોર્શન ખાલી છે કે ભાઈ આમાં વચ્ચે ના પાને એમ કે આનું મૂકો

પેલા ટેલપીસ નું નામ પૂર્ણ વિરામ રાખી શકે કે કંઈ કેવું છે ખરું પણ જો પૂર્ણ વિરામ વાપરતો મને મનેશ શ્યાસબેની યાદગીરી બરાબર છે કે ભઈ યાર એમણે કોઈ માલિક કે કોઈ તંત્રી જે મુખવાસ નામ હતું તો મુખવાસ મેં શરૂ કરી બરાબર છે પણ મુખવાસનું નામકરણ તો હરકિશન મહેતાનું હતું આ બરાબર છે હા મે કહું એપ્રોપ્રિયેટ નામ કે છલેપાને આવે તો મુખવાસ મુખવાસ તો પછી એલચી હા એલચી લેબલ ઉપર પાછળથી આવ્યો હું નતો લખતો હોય બરાબર એ પછી પાછળથી તારક મહેતા એ લખ્યું અને પછી તો ભરતભાઈએ બહુ ઘણો વખત લખ્યો એની બરાબર તો એ લગભગ કઈ સાલમાં આપણે સ્પેક્ટ્રોમીટર સ્પેક્ટ્રોમીટર નાઇન્ટી સિક્સમાં આ બધી ઘટનાઓ નાઇન્ટી સેવન નાઇન્ટી એઇટની હું કહું છું બરાબર ત્યારે કોલેજમાં હજી હું એડોક ધોરણે ભણાવ કાંતિ ભટ્ટે તમે કારણે બે હજાર ચારમાં એની આમાં બધામાં સ્ટોરીઓ છે એટલે લોકોને એમ લાગે કે આવું ખરેખર થયું હશે પણ આ બધા જીવતા માણસો છે આ કોઈ એમાંથી હું નામ લઉં છું એ ગાયબ થઈ ગયા પૃથ્વી ઉપરથી તો મમ્મી ગુજરી ગયા બે હાજર બે માં હવે ત્યારે ગુજરાત સમાચારમાં મારી કોલમ ચાલુ કોલેજની નોકરી છોડી દીધેલી આપણે આવક બન પપ્પાનું પેન્શન નહીં અને ઓલ એડિશનમાં મારા મિત્રોએ કેમ માનીને કે આ તો ગુજરાત સમાચારનો લેખક છે એટલે એમનું તો બધું ગુજરાત સમાચારમાં છપાય એટલે રાજ ગોંડલથી ઓલ એડિશનમાં મમ્મીની શ્રદ્ધાંજલિની જાહેરાત મોકલી દીધી અને એનું એડવર્ટાઈઝિંગ ડિપાર્ટમેન્ટમાં કારણ કે બોક્સની જાહેરાત હતી જુદી પહેલી ટિપિકલ ડિસ્પ્લેથી મોટી અને એનું આવ્યું છત્રીસ હજાર રૂપિયાનું એ વખતે છત્રીસ કે ઓગણચાલીસ હજાર રૂપિયા કંઈક હતા હવે મારી તો આ વખત બંધ એટલે આવ્યું એટલે મેં અહીં રાજકોટમાં ફોન કરીને કીધું કે હું અમદાવાદ મારે સેટલ કરવા જવું પડશે એટલે મને કે કાંઈ વાંધો નહીં તો લેખક તરીકે એમ તો ન કે નાના અત્યારે અત્યારે આપી દો એમ પછી હું નિર્મમભાઈને મળવા ગયો એટલે નિર્મમભાઈને મેં કીધું મેં કીધું ભાઈ મારી પાસે તો આવા પૈસા જ નથી મેં નોકરી છોડી દીધી છે અને કોલમ લખું છું એ તમને ખબર છે ત્યારે એ કોલમનો પુરસ્કાર કંઈક સાતસો રૂપિયા જેવો થયો હતો ગ્રેજ્યુઅલી વધતા બતા અઢીસો હતો એમાંથી પાંચસો થયો પછી સાતસો પચાસ થયો એટલે મેં કીધું મારી પાસે તો સાતસો પચાસ જે આવે સ્પેક્ટ્રોમીટરના ચાર તો હું મેં કીધું એવું કરી દઉં તમે કહેતા હો તો હું સ્પેક્ટ્રોમીટર મફત લખી દઉં અને તમે આ સાતસો પચાસ લખે ગણી ગયો આ પૂરું થાય ત્યાં લગી તું હું તો લખું જ છું હવે મેં કીધું મારી પાસે બીજી આવક થશે તો હું તમને વહેલા આવીને ભરી દઈશ એટલે નિર્મમભાઈ કીધું કે ભાઈ એવું તો ના ચાલે પણ આપણે બીજો રસ્તો કાઢીએ એટલે મેં કીધું બીજો રસ્તો તો તમે જેમ એમ તો બીજું તમારી પાસે પૈસા નથી શું કરવું એટલે એમણે ઊભા થઈ નહોલું જે બિલ હતું એ ફાડીને ફેંકી દીધું મને કહે આપણે બીજો રસ્તો એમ કાઢીએ કે મારા સ્વજનો ફેમિલીનું હોય તો થોડોક મારે પૈસા દેવાના હોય ગુજરાત સમાચારમાં એમ તો તમારા મમ્મી છે એ મારા ફેમિલી મેમ્બર માગણી લઈએ આપણે અને એની પહેલા એમણે લેખ પણ પેલો જે મમ્મી ઉપર મેં લેખ લખેલો જયારે બીમાર હતા ત્યારે એ તો છાપેલો એમને મમ્મી કોણ મમ્મી અમારું કેમ ઘડતર કર્યું એ ખબર ઇટ વોઝ અગેન બિયોન્ડ ધ પોલિસી હા પપ્પા ગુજરી ગયા ત્યારે પણ પપ્પા નહીં અંજલિનો લેખ મેં લખેલો છે જે જનરલી પણ જસ્ટ બિકોઝ ઓફ ધ ફેમિલી અને એટલા માટે હું તો ઇન પબ્લિક ઓન કેમેરા અત્યારે કહું છું ને અમદાવાદમાં તો જાહેર મેદની વચ્ચે મેં કીધું છે કે હું પૈસા માટે છાપું છોડવાનો નથી જેને જે કરવું હોય કરે ઘણી વખત તમારે મોડે સાંભળ્યું બી છે અને વાંચ્યું હોય લોકોને ખબર જ છે આપણા એવા કોમન ફ્રેન્ડ્સ છે કે જે લોકોએ મને આમ ચેકબુક લીન બોલાવ્યો હોય કે તમે અમારી સાથે આવો અને આ ચેક તમે એન્ટ્રી ભરો અને કહું કે ભાઈ મારા અનુભવો જે છે એ મને આ એન્ટ્રી ભરવાની ના પાડે છે બિલકુલ કારણ કે મારું બોન્ડિંગ ઇમોશનલ છે મારું બોન્ડિંગ પ્રોફેશનલ નથી પૈસા ભલે ઓછા મળે વધારે મળે એમાં હું જોતો જ નથી મને જે ફ્રીડમ મળી છે ને જે પ્રેમ મળ્યો છે એ પ્રાઇસલેસ છે થાય ક્યારેક એવી ઘટનાઓ બને મેનેજમેન્ટ ફરે મતભેદો થાય કોઈ પણ થાય તો સિદ્ધાંત માટે ફેરફાર થાય રૂપિયા માટે એવું નહીં કરું અને ખાસ્સી લલચામણી ઓફરો હોય છે તમે આ ફિલ્ડમાં છો તમને ખબર હશે લલચામણી એટલે કેવી લલચામણી બિલકુલ બરાબર પણ નથિંગ ડુઈંગ હું કઉ ખોટા ચારસો રૂપિયા કોફી ને શું કામ બગાડો મને મળવા બોલાવીને ઈ ધર્મ તમે કોઈ સારા કામમાં વાપરો ને તો આ આ ઘટનામાં નિર્મમભાઈ મને કીધું મને કે તમારી આ તો ઠીક છે મને કઈ પૈસા નથી દેવાના તમારે પણ તમારી કઈક આવક વધે ને એવું હું મગજ ના રાખીશ આપણે કઈક એવું કરશું તમારી આવક વધે બે હજાર બે માં મમ્મી ગુજરી ગયા ત્યારે એમ કે ચાલુ પછી એમણે કોલમનો થોડોક પુરસ્કાર વધારી દીધો એ વખતે કે ભાઈ તમારું થોડુંક ટેકો થાય મેં બધું નાની નલી એસએમએસ બુક્સ બહાર પાડી ને એ વખતના જે મિત્રો હતા અગેન આંગળા દજાયેલા ભાગીદારી કરવામાં ભાગીદારી ફિટ ન થઈ જે મારો પેલો બીજા જ સ્વાધીન અને કોમર્શિયલ અમુક બાબતો જે મને કોલેજમાં નહોતું ફાવતું એમાં એ ન ફાવ્યું એટલે આમ યુનિક છે કે શ્રેયાસભાઈ એક જ એવા તંત્રી છે ધીરબમભાઈ શ્રેસ એટલે પરિવાર

અભિયાનની તો તમે જેને કહેવાય ફગાવી જ દીધી બક્ષીની જગ્યાએ જે કોલમ આવતી મારી રંગત સંગત એ મને યાદ છે અભિયાનની કોલમ વખતે શરૂ થઈ ત્યારે આમ રોકસ્ટાર આઈ થિંક લાલ ટી શર્ટ વાળું હતું હા સંજય વૈદે ફોટા પાડેલા અને અને અમદાવાદમાં બધે હોર્ડિંગ્સ લાગેલા એકદમ રોકસ્ટાર કે આમ હાથમાં આપેલું ગોગલ્સ પહેરેલા જય નું છુંદડું આર્યુ અને અને ગોગલ્સ પહેરેલા અને અભિયાન બધે ચારે કોર બધા

એટલે એમ મેં અનાવૃત શરૂ કરી સ્પેક્ટ્રોમીટરમાંથી એ બંને નિર્મમભાઈને ક્રેડિટ જાય એ બંને કોલમો ચાલુ કરાવવાની એક બેકનું નામ નામ બે બે આપેલા છે મેં કીધું એકનું આપણે ઇંગ્લિશ રાખ્યું છે સાયન્સનું સ્પેક્ટ્રોમીટર આનું આપણે અનાવૃત સંસ્કૃત રાખીએ કોલમ તમે લખતા થયા કે પછી સૌથી પહેલું પુસ્તક તમારું આઈ થિંક ચાર પુસ્તક સાથે આવ્યા યુવા હવા અને એ બધા હા એ બે હજાર એકમાં મને બરાબર યાદ છે દિવાળી પછી એ પાર્સલ આવ્યું મારા મમ્મી ઉચકીને આવ્યા હતા કે જો

અંદર સમકાલીન મૂકીને લગતા સોરી સમાંતરમાં લગતા અને એમાં કંઈક એમણે દિવાળી અંકનો રિવ્યુ લખ્યો ને એની મેં ભૂલો બતાવતો એક ચર્ચા પત્ર લખ્યું જે જનકભાઈ સેન્ટ્રલ સ્પ્રેડમાં છાપ્યું અને એ કંઈક આ બહુ મોટી ચહલ પહલ થઈ ગઈ મને કંઈક ગોંડલ બેઠા બેઠા ખબર પડે ને હસમુખ ગાંધી ની આટલી બધી કાઢી અચ્છા હવે મને તો હસમુખભાઈ બહુ ગમે તો એમના ઉપર હે અલબેલા હજારો મેં અકેલા કરીને આખો લેખ લખેલો છે જે પહેલા બારે બ્લોગ ઉપર મૂકો પછી ગુજરાત મેગેઝીન જે આપણું માહિતી ખાતાનું આવે છે એમાં છપાયો તો હસમુખભાઈને તો આપણે આજની તરીકે એમ કે ભાઈ મને મારા મારા જે માનસ ગુરુઓ કહેવાય એ મને એક હસમુખ ગાંધી એટલે મને કઈ એવી કલ્પના નહીં કે હું આમાંથી કઈ હસમુખ ગાંધીના વિરોધીઓને બહુ એન્જિન આપી દઉં આવું બધું આપણે ત્યાં બહુ થાય એમ કે હું ધારો કે કંઈક જગ્યાએ ગયો હું એરપોર્ટમાં મને ખામી દેખાયનું વિડીયો બનાવવું એમાં બે જણા વિરોધ પક્ષવાળા એમ કે આ સરકાર વિરોધી વિડીયો બનાવનાર જય વસાવડા એમ એટલે એટલે આવું આવું ત્યારે એમ હતું કે હસમુખ ગાંધીનો વિરોધી જય વસાવડા હસમુખ ગાંધીના ટક્કરનો જવાબ જય વસાવડા એના ઘણા વિરોધી હશે એટલે પછી મને દવાઈ લાગી આવી બધી એક બે પત્રોમાં મારી ત્યારે તો પત્રોનો જમાનો હતો એટલે મેં એટીશાને ફોન કર્યો મેં કીધું હસમુખભાઈનો હું કંઈ વિરોધી નથી મને તો બહુ ગમે છે મેં તો ખાલી એનો જે ભૂલ હતી અને હસમુખ ગાંધીની સ્પોર્ટ્સમેન સ્પિરિટ તમે જુઓ કે નેક્સ્ટ અઠવાડિયે એમણે બોક્સ બનાવીને મૂક્યું કે ભાઈ જય વસાવડાએ જે પત્ર લખ્યો એ બહુ સાચો છે અને આ બાબતે મારે કોઈ ખુલાસો કરવાનો નથી એટલો જ કે મેં લેખ લખતી વખતે દરકાર નથી રાખી સર એટલે હું મારી ભૂલ સ્વીકારું છું અને એમને આ ભૂલ બધે બતાવવા માટે અભિનંદન પાઠવું છું એટલે આપણે તો આમ થઈ ગયા એટલે મેં એટીન કીધું કે તમે આ બધાને ઓળખતા હો મારી પાસે કઈ નંબર નથી તમે એમને કહેજો કે હું એનો વિરોધી નથી એટલે એટી કે હું વાત કરીશ એમ કે મને વાત થશે તો પછી એટી એ કંઈક વાત કરીને હસમુખભાઈ એમ કીધું કે ભાઈ હું કંઈ જઈનો વિરોધી નથી એમ અને એને કહેજો કે ભાઈ મારી બીક રાખ્યા ને બદલે મને મળવા આવે તો એને એક બોલપેન ભેટમાં આપીશ તમને એ ખ્યાલ નહીં હોય કે હું કેટલા વખત પહેલા જ્યારે ઓલું બાર્ક માટે આવ્યો હતો ને દિબંધ સ્પર્ધાની મેં વાત કરી મુંબઈ ફર્સ્ટ ટાઈમ આવ્યું ત્યારે રીતસર હસમુખ ગાંધી ના દર્શન કરવા માટે એક્સપ્રેસ ટાવર લગી હું ગયો નરીમાન નરિમાન પોઈન્ટ કે ઓલા હસમુખભાઈ અહીં બેસે છે સરનામું છપાતું રાઈટ એક્સપ્રેસ બિલ્ડિંગ નરીમાન પોઈન્ટ સમકાલીન પાછળ એટલે હું ત્યાં ગયો ને પછી ઓલા ચોકીદારે પૂછું તમે કોણ છો એના નોંધ એન્ટ્રી આમ તો હિન્દીમાં બધું એટલે મને બહુ બીક લાગે કે આમાં તો પછી આપણે અને હસમુખભાઈ પાસે લખે એવું કે પેલા નવરા બેઠેલા વાચકો બધા એમ કે ત્રાસ ગુજારવા માટે ચેમ્બરમાં ઘૂસી જાય છે ઓલું નૌતમલાલ વાળું લખે ને આ તો એટલે મેં કીધું હમણાં ઉપર કોક પૂછે ફોન કરીને તો હસમુખભાઈ એમ કહેશે કે નવરો બેઠેલો કોઈક વાચક ચડી આવ્યો છે અને અને એ બીક સાચી બી હતી જ્યારે હું એમના હાથ નીચે કામ કરતો હતો એટી થ્રી એટી ફોર એટી ફાઈવના ગાળામાં તો એક વખત આરા શેઠના માલિક ભગવતભાઈ શેઠ આવ્યા બહુ ભલા માણસ એકદમ ઉંડા વ્યક્તિત્વ તો કેબિન માં ગયા ને ગાંધી ભાઈ ને કીધું કે ભગત ભાઈ શેડ એટલે ગાંધી ભાઈ આમે જોયા કર આર આર શેડ હા તો એમાં હું શું કરું એમ આ ભગત ભાઈ આજ કે તરહ પછી તો ભગત ભાઈ ને બહુ સારા મિત્ર થાય પણ એ એ એમનો એક કે કે

અને બક્ષીમાં પેલી વેલી છાપ ને ચર્ચાપત્રી વાળી એટલે હરિદેસાઈ સમતાલીન ના તંત્રી થયા એટલે એને મને ફોન કરીને કીધું કે તમે રામ રામઝરૂખે નામની કોલમ લખો અને આ બધા છૂટા છૂટા ચર્ચાપત્રો લખો છો ને કે આમાં આમ હોવું જોઈએ તે હોવું જોઈએ આમાં જ બધું લખો છે કે અને ત્યારે હું ચર્ચાપત્રો તો લખતો પણ એ પછી એક બે મિત્રો એટી મને કહેતા કે ભાઈ આ સારું નળ લાગતું કીધું ચર્ચા પત્ર લખે કોલમે લખ બેય થોડું હોય એમ नरेश શાહ કહેતા બધા પછી મેં કીધું હાલો આપણે ચર્ચા બંધ કરી દઈએ પછી આરામ ઝરૂખે કોલમ શરૂ કરીએ એમાં બક્ષીની ભૂલો કાઢતો એક પાછો મેં પીસ લખો બક્ષીના લેખની અને એની પેલા બક્ષીનું ફેન તરીકે રાજકોટ માલવિયા કોલેજમાં આવેલા ત્યારે હું અમારો મિત્ર ઇલિયાસ શેખ યોગેશ ચોલેરા આ બધા જે જૂના મિત્રો પી એ બધા ત્યાં ભણતા એટલે ત્યાં અમે બધા મળવા કે મારો ફોટો છે આ બધા ચાર પાંચ મિત્રો ભેગા બક્ષીના અમે ઓટોગ્રાફ લીએ છે ઓ ઈ કઈ બક્ષી યાદ હોય ની બરાબર અને એના પછી તારક મહેતાનું આ ફંક્શન ચિત્રલેખાનું અને એ આ સાંભળવા માટે સર હું પોતે તો ત્યારે આવ્યો તો એક પેલા ચાહક તરીકે ચિત્રલેખામાં નું ફંક્શનમાં ધારકભાઈ સરસ બધું પ્રવચન કરેલું ને એના ફર ચંદ્રકાંત બક્ષી ઓમ બહાર નીકળતો તો ત્યાંથી અને એટલે મેં જોયું એટલે પેલા મનમાં એમ થાય કે બક્ષી સાહેબ સામે છે તો આપણે આટલા ચાહીએ છીએ તો તે દિવસે એક ઓટોગ્રાફ તો લીધો હતો તો આજે જરાક જઈને વાત કરીએ પછી બધું કીધું અનુક વાત કરી છે લે એટલે તો જોયું જ હશે જય વસાવડે સમકાલીનમાં લખ્યું છે મારા લેખ વિશે એમ એટલે હું આમ અસમંજસમાં થોડીક વાર ઊભો રહ્યો એટલે બક્ષી કોકની સાથે વાત કરતા હતા સૂટ ને ટાઈ ને બધું ચડાવીને આમ તેમ એટલે પછી આમ ઊભો જ રહ્યો ન ઓલું વ્યયો અને તસ્યો એવું થયું કાલિદાસનું પાર્વતી જેવું કે ના હલી શકાય ને જઈ શકાય એટલે ઉભો રહ્યો પછી મને એમ કે હિંમત કરીને આપણે એક વાર મળી તો લઈએ ને લગી પાછા બક્ષી રોજ થોડા મળે આપણને એટલે મેં આમ પાસે નહીં જેવા ફ્રી પડ્યા વાતચીતમાંથી મેં કીધું સર સોરી ટુ ડિસ્ટર્બ યુ હું જય વસાવડા એકવાર હજી હું કંઈ વાક્ય પૂરું કરું અરે ગલે મિલો યાર ગલે મિલો વાહ બોલો આમ કે આમ ભેટો આપણે તો આમ ભેટી પડ્યા રીત સર મને કહે તમને ખબર છે વાઘની મૂછ ખેંચી નાખી તમે એમ કે મને મનમાં તો બીક બહુ હતી કે આ કહેશે એટલે એટલે મેં કીધું ના સાહેબ હું તો એટલે કોલમમાં લાળા ચાવડા શરૂ કરી નાખે કોલમમાં એનું સ્વરૂપ જ એ છે કે જે છપાણું હોય એનું એમાં ભૂલો હોય કે એનું એનાલિસિસ હોય મને કંઈ બધું રહેવા દેવું એમ કે મને મજા બહુ આવી કે કોક તો છે કે જેને કંઈ બીજો એજન્ડા નથી પણ જેને કીધું ને મને કે વાત સાચી હતી એટલે મારાથી બીજું કંઈ કહી શકાય એમ નથી ખેલદી દીધી આવે એમની આ કે વાત સાચી હતી પણ મને કે કે તમે બીજાની ભૂલો કાટવા સિવાય બીજું શું કરો છો એટલે મેં કીધું હું કોલમે લખું છું ગુજરાત સમાચારમાં એટલે મને કે તો હવે હું ધ્યાનથી વાંચીશ ગુજરાત સમાચારમાં તમારી કોલમ પણ તમે અહીંયા આપણે ઊભા ઊભા વાત કરીએ એમ કે બદલે વરલી આવો ગુજરાતી લેખક વરલીમાં રહેતો હોય હું એક જ છું આ પૃથ્વી ઉપર એટલે તમને વરલી સી ફેસ ઉપર મારો ફ્લેટ છે ત્યાં લઈ જાઉં અને સરસ આપણે મને કે પીવડાવું તમને મેં કીધું હું તો ડ્રિંક નથી લેતો ડ્રિંક નથી લેતો તો સુંદર છોકરીઓના પ્રેમમાં કેવી રીતે પડશે મેં કીધું સાહેબ સુંદર છોકરીઓને ડ્રિંકને શું લાગે ઓળખે અરે મને કંઈ મુંબઈની પાર્ટીઓમાં કોઈ સુંદર છોકરી હોય તો તમારે વાત કરવા શરૂ કરવા માટે એમ કહેવું પડે કે હું તમારા માટે ડ્રિંક લેતો આવું બનાવીને તો ડ્રિંક તો લેતા શીખવું જોઈએ મને કે તમારે અને મારાથી સારો શીખવાડો ઉંચા ઉસ્તાદ નહીં મળે કે તમને આમાં એટલે મેં કીધું સાહેબ પણ ડ્રિંકમાં મને રસ નથી આ તમારી ઘેર આવવા મળે તો હું સો ટકા આવું પણ મારી ટ્રેન છે રાતની એટલે મેં કીધું હું તો ટ્રેનમાં આવ્યો છું અને પાછો જતો રહું છું તો મને કે સંપર્ક માર્યો એટલે પછી લેન્ડલાઇન નંબર મારો જે હતો એ મેં એમને આપ્યો એમણે એમનો નંબર મને આપ્યો અને પછી તો એવું બન્યું કે ક્યારેક ક્યારેક લેખ વાંચીને ફોન કરે બહુ લાંબુ લખો છો જય બાબુ બહુ લાંબુ લખો છો સાડા સાતસો શબ્દોથી વધારે લખાય નહીં બે લેખના પુરસ્કાર તમારે લેવા જોઈએ એમ કે લખવા માટે કાયમ કાયમની ટકોર એમની છે દરેક વખતે સરસ લખો છો પણ લાંબુ લખો છો આટલું લાંબુ લખાતું હશે આમાં બે લેખ થાય તમે જે લેખ લખો ત્રણ લેખ થાય ક્યારેક થઈ ગયા પણ વાંચે રસ્તી વાંચે મેં એક વાર હિકી એટલે કોઈ છોકરી બહુ જોરથી કિસ કરે એને લાલ રંગનું ચકામું પડી જાય તમારા ગાલ ઉપર તો એને હીકી કહેવાય એટલે મેં એ લેખ લખેલો મને વિતસર ફોન આવ્યો ભર બપોરે મને કે હા જો આમાં મજા આવી ગઈ આ જે છે ને મને કે લેખ ટૂંકો પણ છે અને મને કે બહુ સારો પણ છે બહુ ઇન્ટરેસ્ટિંગ પણ છે ને આવા લેખ મેં બહુ લખ્યા છે એમ કે આવા બધા શબ્દો ક્યાંથી આવે છે ને કેવા શબ્દો કઈ ભાષામાં હોય છે ને કયા કલ્ચરમાં હોય છે ને એમ એટલે એટલે મને કે આમાં મને બહુ મજા પડી ગઈ એમ એમ એવું એવું બધા ફોન કરે એટલે એટલે એને ખરેખર જેન્યુનલી વાંચવાનું શરૂ કર્યું કોલમ અને જયેશભાઈ શાહને નવભારતમાં ચંદ્રકાંત બક્ષીએ ફોન કરીને કીધું કે એક યંગ છોકરો છે સારું લખે છે હું ઘણા વખતથી એને હું વાંચું છું અને એની મારી સાઇઝમાં જે છે એ દેમાય સાઇઝમાં પુસ્તકો કરવાના છે અને એ જે કરે એવી રીતે એટલે મને ફોન આવ્યો નવભારતમાંથી નંકેશભાઈ ઓઝાનો ફોન હતો ત્યારે એ કંઈક સંભાળતા બધું ત્યાંનું તો એ કે તમારા પુસ્તકો કરવાના છે અને તમારા લેખો બધા બનાવીને એટલે મળવા આવોનું હું મહેન્દ્રભાઈ જયેશભાઈ ત્યારે એક જ ઓફિસમાં બેસતા ગાંધી રોડ ઉપર મળવા ગયો અને થોડાક લેખો લઈ ગયો હતો મને કે કે આમાં કંઈ ફાઇલ બાઇલ જોવાની નથી ચંદ્રકાંત બક્ષીએ કીધું છે એટલે પુસ્તક તો કરી જ નાખવાનું છે એટલે ખોટી ફાઇલ નથી તમે તમે બધા લેખો જ આપી દો જેટલા છે એટલા તમારે સંપાદન કરવું હોય તો એમ કરો મેં બક્ષી સાહેબને ફોન કર્યો કે મેં કીધું આમાં મને કે

એટલે બને ટૂંકમાં એમણે ભાઈ એમણે જયેશભાઈને કીધું હશે કે પ્રસ્તાવના હું લખી દઈશ જે પુસ્તકો કરો તો હું ઇન્ટ્રોડ્યુસ કરી દઈશ અને એમણે સામે ચાલીને મેં એમને રિક્વેસ્ટ કરીને એમણે લખી દીધું એમની નહીં એમના પુસ્તકમાં પાછળથી એમના વિશે લખેલો લેખ એમણે સંપાદનમાં લીધેલો અને મને એમ કહેલું કે બે જ અપવાદ મેં મારી લાઈફમાં કહી રહ્યા છે કે મારા પુસ્તકમાં બીજા લેખકના લેખ લીધા હોય એક નગીનદાસ સંઘવીનો જે મારા ગુરુ કહેવાય એમ કે ઉંમરની રીતે અને બીજો જય વસાવડા હું બક્ષી વિશે ઘણું બધું મેં લખ્યું છે મને ખબર છે ને લવ હેટ રિલેશનશિપ રહી છે પણ ઓવરઓલ આદર અને હું ઘણી વખત કહેતો હોઉં છું કે બક્ષીના પેરાલિસિસથી માંડીને છેલ્લામાં છેલ્લી નવલકથા દરેકે દરેક હીરોની અટક શાહ છે બરાબર અને મારી એક પણ નવલકથાના હીરોની અટક બક્ષી નથી બક્ષી એ ખરેખર એટલે એક એક મહાન સર્જક અને મહાન લેખક સાહિત્યકાર યુ કાન્ટ ઇગ્નોર એટલે હમણાં જ જો મારે એક વાત થતી હતી મિત્ર સાથે કે આ શાહરૂખ ખાન કે એટલો બધો મહાન એક્ટર નથી કે દિલીપ કુમાર થોડો છે એમ કે કે એટલે ઈઝો અમિતાભ બચ્ચન નહીં બોલતર બચ્ચન માટે કહેતા હતા કે કે દિલીપ કુમાર થોડો છે અને એમ કે શાહરૂખ કરતા સિન્સર અને સારા એક્ટરો તો બીજા પણ છે આયુષ્માન ખુરાના પણ છે નામ છે તેમ એટલે મેં એમ કીધું કે કીધું શાહરૂખમાં જે મેજિક છે એ આયુષ્માનમાં નથી આયુષ્યમાન દેખીતી રીતે મિડલ હીરો લાગે અમલ પાલેકરની જેમ અને શાહરૂખ દેખીતી રીતે ગ્રાન્ડ સ્કેલ નો લાગે હવે એ ખરેખર મિડલ ક્લાસમાંથી તો શાહરૂખ આવે છે પ્રેક્ટિકલી કુટુંબ જુઓ તો બરોબર પણ મેં કીધું શાહરૂખમાં જે મેજિક છે એમ બક્ષીમાં છે ને અમારા જેવા કેટલાય બધા જે યંગસ્ટર્સ વાંચકો હતા એને પકડી રાખવાનું મેજિક હતું કે અમને અમારા માટે શું હતું બક્ષી એક બારી હતા જે વાતાયન કેમ કે ભાઈ ઓહો ફ્રાન્સમાં તો આવું કંઈક છે અને આને તો આવું અકબરે તો આમ કહ્યું હતું અને શકુંતલમાં તો આમ લખાયેલું છે અને પેલું અને એમની પહેલી પેલી રમૂજી શૈલી લખવાની એકદમ કટાક્ષવાળી એમ કે એટલે બધી એવી બધું લખે કે અઝહારા આવે છે સસ્સાની ફોજ લાવે છે એટલે હઝરુદ્દીનની ટીમ ઉપર એનો એક લેખ હતો એનું ટાઇટલ અઝાર રાણા આવે છે સસ્સાની ફોજ લાવે છે એમ એટલે એટલે આવું બધું જે અમને મજા આવે ચમત્કૃતિ વાળી અને માણસ તરીકે મને એમનો અનુભવ મેં કીધું એમ રહ્યા છે હું રાજકોટમાં બુક ફેર વલ્લભભાઈ રાખેલો અને બક્ષી બક્ષીનું પૂરું થયું એટલે બક્ષી કે આવો આવો આપણે સાથે આટા મારીએ એમ સારા પુસ્તકો જોઈએ અને ચક્કર મારીએ મને તરફ લબાડ લોકોની સાથે મારે બેસવું પડશે લાંબો સમય તો પછી મને બહુ ગમશે નહીં લબાણ લોકો આટા મારીએ આટા મારતા હતા એમાં કોઈ છોકરી ઓટોગ્રાફ લેવા માટે આવી મને એમ કે બક્ષી સાહેબને આવીણે મારો ઓટોગ્રાફ લીધો તો બક્ષી સાહેબ બિચારા વિવેકપૂર્વક સાઈડમાં ઉભા રહ્યા એટલે મને જરા ખરું ખોટું લાગ્યું એટલે મેં કીધું આ ચંદ્રકાંત બક્ષી છે અને એને વાંચીને મેં કીધું હું બહુ મોટો થયો છું એટલે તમારે એમના ઓટોગ્રાફ લેવા જોઈએ ઓલી તો બિચારી એવું જ કે સર તમે ઓટોગ્રાફ આપો એટલે બક્ષી સાહેબે ઓટોગ્રાફ કરી દીધા પછી મને કહે કે આપણી નજર સામે કોઈ જવાન લેખકને જવાન છોકરીઓ ઓટોગ્રાફ લેવા આવે એ સમજી જવાનો સમય છે કે આપણે બુઢા થયા એટલે 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 મેં કીધું ના એવું નથી સર એને ખબર ના હોય બધા લોકો બધું વાંચે એવું જરૂરી નથી અને હું મેં કીધું ફિલ્મી બિલ્મી થોડું વધારે લખતું હું એવું ક્યારેક કનેક્ટ થાય મને કે ના આ બધું કંઈ જરૂર નથી હું આઈ એમ હેપી બને કે ધેટ્સ ગુડ હું તમને એ કે જે ફ્યુચર કોલમનું જોઉં છું એમાં મેં હું જોઉં છું તો મને આનંદ છે કે તમને ઓળખે છે બીજા કોઈકને ઓળખતી હોય તો મને વાંધો હોત એમ તો એવી એવી રિલેશન છેલ્લો ઇન્ટરવ્યુ એમણે ના પાડી દીધી એને રીવાબેન બેન એકવાર ક્રોસવર્ડમાં હું પુસ્તકો લઈને પગથિયા ચડતો હતો પછી મને ઘરે લઈ ગયા હતા અમદાવાદના તો હરેક મને કહે કે મારા સિવાય કયો બીજો ગુજરાતી લેખક પૈસા ખર્ચીને પુસ્તકો ખરીદે છે નીચે ઉતરતા હતા

અને સેવ ઓફ કરતી વખતે મને કહે જય બાબુ લગ્ન કરી લ્યો એકલતા બહુ ખતરનાક ચીજ છે હું એમાંથી પસાર થઈ રહ્યો છું તમે પસાર થાશો કોક દિવસ એ સરસ નવા નવા શબ્દો બહુ સરસ કોઈન કરતા એમણે એકલતાની સાથે બેકલતા હા બેકલતા સચ ક્રિએટિવ થિંગ મેં એક વખત યુનિવર્ષે કોલમ લખવાનું કીધું એમને ત્રણ પીસની કોલમ એમના જૂના લેખોમાંથી હું એડિટ કરીને આપું એ રીતે અને એ અગ્રીડ મેં એમને સેમ્પલ બતાવેલા નાઇન્ટી ટુમાં કેવી રીતે મારા એક મેગેઝિનમાં તો નામ શું આપીશું એ મને કંઈક અવઢવમાં હતો તો ત્રણ પીસની કોલમ હતી એમણે ત્રિવિધા નામ આપેલું ઓહો ત્રિવિધા ત્રિવિધા નહીં આપણે એપિસોડ આ પૂરો કરીએ અને પૂરો કરતાં પહેલાં એક રેપિડ ફાયર નવા વિષય ઉપર લઈએ અને એ વિષય એવો છે કે જેનાથી આપણે ત્રીજા એપિસોડની શરૂઆત કરીશું ફિલ્મ હા જે આપણે તે ગાડી ત્યાં અટકાવીને લેખનની યાત્રામાં ત્રણ ચાર ગાડી અટકેલી છે કઈ ગાડી આગળ વધશે એપિસોડ પર એપિસોડ આવશે હું કોઈ પણ એક એક્ટર કે એક્ટ્રેસ કે ડિરેક્ટર કે ફિલ્મના નામ બોલીશ

બાર પંદર ડાયલોગ એક સાથે કરે છે પણ સલીમ જાવેદમાં વન અપમેન શીપ ની ચેસ શાહરૂભ બચ્ચન મિત્રો અહીંયા આપણે પૂરું કરીએ નેક્સ્ટ એપિસોડ અમે હવે રેકોર્ડ કરીશું અને તમને પણ બતાડીશું ઘણી બધી વાતો કરવાની છે ફિલ્મની વાતોથી શરૂ કરીશું જગત પ્રવાસી છે એમના પ્રવાસોની વાતો એમની ખાણીપીણીની વાતો અને એ શું કામ હજુ અપરિણિત છે એની પણ વાતો આપણે કરીશું ધન્યવાદ થેન્ક યુ જયભાઈ આપણે મળીએ છીએ પાછા સ્યોર